2019
वासवदीन बाला साहेब ग्रुप तत्व अधिगम सूत्र अध्याय आठ अभिनपिका मनुष्य सागर बाला साहब अपने सूत्र सूत्र 22 सूत्र 22 प्रकृति स्थिति पूछे हमें रस चतुर्वार महर्षि प्रकृति बंधन स्थिति बंधना स्वरूप में स्पष्ट कर्या पछी आ सूत्र तक अनुभव एटले के रस कई जणावे छे तो क्या है ओके सर तुमने याद रहे मैंने याद रहे મૂળ પ્રકૃતિ તો ખ્યાલ છે બધાને મૂળ પ્રકૃતિ આવી ગઈ આપણે હું ભૂલી જાઉં છું બધું મૂળ પ્રકૃતિ શું હતી આઠ પ્રકૃતિ મૂળ કહેવાય અને પછી એનો વિસ્તાર કરીએ તો કેટલી થાય ઉત્તર પ્રકૃતિ સાથે સામાન્ય 158 158 પ્રકૃતિ કોઈ સંગાત અને બંધને બધા છે ને જે બધા એની 10 પ્રકૃતિ વિશેષ ગણી લેવાની એવી ઉત્તર પ્રકૃતિમાં આવે બધાને ખ્યાલ આવ્યો એમનો અભ્યાસ છે એટલે એનો ખ્યાલ છે અને અભ્યાસ છે યાદ પણ રહેશે એમ ઉત્તર પ્રકૃતિમાં શું વિશેષતા હતી ગયો ક્લાસ ક્યારે હતો આપણો જાણી શું કામ છે આ બધી ઉત્તર પ્રકૃતિ ને મૂળ પ્રકૃતિ બધું જાણી શું કામ છે કરવાની કરવા બાંધ્યા કરીએ છીએ આપણે ભોગવ્યા કરીએ એટલાથી બસ ન થાય
આપણા રસ્તામાં મને કોઈક મળ્યું અહીં ઉપર, મને કહે કે કોઈકનો એક પ્રશ્ન છે કે તમને હમણાં પૂછ્યું અને પછી તમે મને જવાબ આપજો. પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન છે કે કોઈકે આપઘાત કર્યો અને એમાં એનો આયુષ્યક્રમ તો પૂરું થઈ ગયું, બરાબર, આયુષ્યક્રમ પૂરું થાય તો કે બીજા બધા કર્મોનું શું થાય? પૂરા ના થઈ જાય જેટલી પડી હોય તો પ્રકૃતિ બધી અંદર રહે, એવી ને એવી રહે. અને તો કે પાછા બીજા ભાવ ની અંદર પછી એની ઉદયમાં આવ્યા કરે, સમય આવે ત્યારે ઉદયમાં આવ્યા કરે. તમારે જાણીને શું કામ છે? કીધું અહીંયા અમારા ક્લાસમાં કોને જાણવાનું થયું? હે, જાણવું હોય છે શું કામ જાણવું છે? આ તો જાણી કામ શું છે? જાણવાથી કર્મબંધી અટકાય? કેવો મને જાણવાથી કર્મબંધી અટકાય? જાણવાથી સમજણ થી બોલજી. અમને એટલું જ યાદ છે કે અમારા કલ્યાણ મિત્ર એ કીધેલું ખાલી મોહનની ચિંતા કરે, બાકી બધું ભૂલી જાય અને એનાથી કર્મ ખપે. જાણવાથી સમજણ વધે અને એ સમજણ ની અંદર તમારી જાગૃતિ ભળે તો કામનું છે. જાણ્યા પછી પણ, હે, જાણ્યા પછી કદાચ સમજણ વધી ન વધી તોય કંઈ ઉપયોગનું નથી, અને સમજણ આવ્યા પછી પણ જો જાગૃતિ નહીં રહી તોય કામનું નથી. અને વિપાકનું કામ છે ને જે રસ અનુભવ જેવું કહેવાય, એટલે મોટાભાગના કર્મો વિપાકથી ઉદયમાં આવતા હોય છે અને કેટલાક કર્મો એવા હોય છે કે જે પ્રદેશથી ઉદયમાં આવતા હોય છે. તો જે પ્રદેશથી ઉદયમાં આવે એનો તમને અનુભવ ન થાય અને એમને ઉદયમાં આવી ભોગવાઈ જાય અને ખરી જાય એવા હળવા કર્મો હોય કે જેનો તમને ખરેખર અનુભવ જ ના થાય અને કપી જાય. અનુભવ માત્ર જે વિપાકથી ઉદયમાં આવે એટલે ફળ આપે, વિપાક નો છે ફળ, એ તમને અનુભવમાં આવે તો તમને ખબર પડે કે મારું માથું દુખ્યું, ખબર પડે ને, એ વિપાકથી ઉદયમાં આવ્યો સાધારણ. બાકી અંદર ગમે તે ચાલતું હોય તમને ખબર ના હોય ભગવાઈ જાય, એ બધું પ્રદેશથી ઉદયમાં આવીને ભોગવાઈ ગયું હોય. તો અહીંયા ઉત્તર પ્રકૃતિની અંદર દર્શન મોહની અને ચારિત્ર મોહની ઉત્તર પ્રકૃતિઓનું પરસ્પર સંક્રમણ કદાપી થતું નથી. આ મૌનીની એક ખાસિયત છે. મૌનીક્રમના બે ભાગ છે ને, મૌની મૂળ પ્રકૃતિ છે અને ઉત્તર પ્રકૃતિની અંદર દર્શન મૌની અને ચારિત્ર મૌની. તો જેમ સામાન્ય રીતે બીજી પ્રકૃતિ બીજા કર્મની અંદર ઉત્તર પ્રકૃતિની અંદર જે સંક્રમણ થાય છે એવું આમાં નથી થતું, તેમ છતાં ચારિત્ર મૌની અંદર એ વસ્તુ બની શકે છે. એ જ રીતે સમ્યક્ત્વનો સમ્યક્ત્વ મિથ્યાત્વમાં સંક્રમ થતો નથી. એટલે દર્શન મૌનીની પ્રકૃતિમાં જે ત્રણ પ્રકૃતિ ઉત્તર પ્રકૃતિ છે
બરોબર. દર્શન મૌની ત્રણ ઉક્ત પ્રકૃતિ કઈ? મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સમ્યક મોહની. આ ત્રણ પ્રકૃતિમાં પણ સમ્યક મિથ્યાત્વમાં સંક્રમ થતો નથી સમ્યક્ત્વનો, પણ મિથ્યાત્વનું સમ્યક્ત્વમાં તથા સમ્યક મિથ્યાત્વ અર્થાત મિશ્રમાં સંક્રમણ થાય છે. આ એની વિશેષતા છે. તો કે મિથ્યાત્વનું સંક્રમણ થતું નથી નહીં, એટલે મિથ્યાત્વનું ઉપશમ થાય, ક્ષયોપશમ થાય, તો ક્ષય થાય. ઓકે. પણ એવું ના બને કે મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એનું સંક્રમણ થઈ અને સમ્યક્ત મોહની બન્યો કે મિશ્ર મોહની બન્યું, એવું ના બને. એ જ રીતે આયુષ્યકને, આયુષ્યને પ્રકૃતિનું નારક મનુષ્ય અને દેવમાં પરસ્પર સંક્રમણ થતું નથી. ચાલે સામાન્ય રીતે દર્શન મૌની અને ચારિત્ર મૌનીની જે ઉત્તર પ્રકૃતિઓ છે એની અંદર સંક્રમણ નથી થતું. પછી અહીંયા શું કહે છે કે એ જ રીતે સમ્યક્ત્વનો, સમ્યક્ત્વનો એટલે જે જ્યારે ચોથા ગુણસારકમાં હોય ને, તો સમિત્વ, તો સમિત્વ છે એટલે શું નથી? મિથ્યાત્વ નથી, બરાબર. તો ધારો કે સમિત્વમાંથી જે ભમી જાય તો સમિત્વ ચાલ્યું ગયું અને મિથ્યાત્વનો ઉદય આવે, સંક્રમણ નથી. સમજાણો? સંક્રમણ, સંક્રમણ એક એક કરણ છે, સમજણ એનો. એની અંદર જીવના તે તે સમયના પરિણામ ઉપર આધારિત છે એ જ્યારે થતું હોય ત્યારે. જ્યારે અહીંયા તો કર્મનો ઉદય એને અસર કરે છે, મિથ્યાત્વનો ઉદય આવે ને ત્યારે સમ્યક્માંથી ભમે છે જીવ. ખરું? તો અહીંયા એનું સંક્રમણ નથી એટલે એમાં ફેરફાર નથી, એ જ પ્રકૃતિનો ફેરફાર નથી થતો, બીજી પ્રકૃતિ છે આખી નાખી. ખ્યાલ આવે? સ્વતંત્ર પ્રકૃતિ છે ટૂંકમાં. ઇટ્સ નોટ પાર્ટ ઓફ એની અધર પ્રકૃતિ, એવું નથી. તો સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, આ બધી સ્વતંત્ર પ્રકૃતિઓ છે. ચારિત્ર મોહનીયમાં આગળ આવશે કે અનંતાનંદીનું જે છે એ અપ્રત્યખ્યાન રૂપે ભોગવાઈ જાય અને એ રીતે એનું સંક્રમણ ત્યાં થાય છે અમુક ગુણસારકની અંદર. એટલે એવી રીતે દરેક અમુક અમુક પ્રકૃતિની અંદર અમુક અમુક વિશેષતાઓ છે. જો તો અહીંયા સમ્યક્ત્વ મૌનીય કર્મ જે છે ને, એટલે અહીંયા એમને નામ આપ્યું સમ્યક્ત્વ મિથ્યાત્વ અર્થાત મિશ્ર એ છે. એટલે એટલે સમ્યક્ત્વ, સમ્યક્ત્વ જ્યારે હોય ત્યારે એ તમને ખબર છે ને કે ક્ષયોપશમ સમ્યક્ત્વ હોય ને, જ્યારે સાંભળો બરોબર, ક્ષયોપશમ સમ્યક્ત્વ હોય ને જ્યારે એનો કાળ નિશ્ચિત હોય છે. જો 66 સાગરોપમ સુધીમાં એ સમ્યક્ત્વ મોહનીયનો જે ક્ષયોપશમ થયેલો હોય, સોરી મિથ્યાત્વ મોહનીયનો જે ક્ષયોપશમ થયો હોય અને સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય, ક્ષયોપશમ સમ્યક્ત્વમાં શું હોય, ક્ષયોપશમ સંકેતમાં શું હોય?
ક્ષોભસમ સંકિતની અંદર સાત પ્રકૃતિ છે ને, મિથ્યાત્વ સાત પ્રકૃતિ, બરોબર. એમાં એક પ્રકૃતિનો ઉદેશ અને છ પ્રકૃતિનો ઉપશમ છે. એક પ્રકૃતિનો જેનો ઉદય છે એ સમ્યક્ત્વ મોહની કર્મનો ઉદય છે. તો સમ્યક્ત્વ મોહનીનો જે ઉદય છે એનો જીવ ત્યારે ક્ષય કરે છે. શું કરે છે? ક્ષય કરે છે. અને બાકીની જે પ્રકૃતિઓ છે, ચારિત્રની ચાર, અનંતના બધી ક્રોધમાન માયા, ક્રોધમાન માયા રોગ, અને સમ્યક દર્શન મૌની અને મિશ્ર અને મિથ્યાત્વ, અથવા મિથ્યાત્વ અને મિશ્ર, આ બે છે અને ઓડી ચાર, આ ચાર પ્રકૃતિઓનો એ ઉપશમ કરે છે. તો એકનો ક્ષય કરે છે સમ્યક્ત્વ મૌનીનો, એનો ઉદય છે, અને આ બધી દબાવેલી પડી છે, સમજાણું. એટલે એ શું કહેવાય? એને ક્ષય અને ઉપશમ, એટલે આખો શબ્દ બનાવો તો ક્ષયોપશમ કહેવાય. તો એ ક્ષયોપશમ સંકિત હોય જ્યારે, ત્યારે ગુણસ્થાન જ ટકે, ગુણસ્થાન જ ચોથું જ રહે, સમજાય છે ને. પણ સત્તામાંથી સર્વ પ્રકારની પ્રકૃતિઓનો ક્ષય નથી થયો, સત્તામાં પડેલી છે ત્યારે ક્યારેક ક્યારેક એ ઉદયમાં આવી શકે. એટલે એ વખતે જે પ્રકૃતિનો ત્યાં ઉદય વર્તે છે એનો એ ક્ષય કરી શકે છે, પણ સત્તામાં પડેલી છે એનો ક્ષય નથી કરી શકાતો. પણ સત્તામાં પડેલી પ્રકૃતિનું સંક્રમણ થાય, સમજાણ. તો કઈ પ્રકૃતિનું એ સંક્રમણ કરી શકે? તો કે અમુક જ પ્રકૃતિનું સંક્રમણ થાય. તો અહીંયા શું કીધું કે સમ્યક્ત્વ મોહની પ્રકૃતિ જે છે, ખરું, એ તો એના ત્રણ પુંજ કર્યા ત્યારે ઉદયમાં આવી છે ને, તો સત્તામાં નથી પડી, તો સંક્રમણ કેવી રીતે થાય? બેઝિક જીવ માત્ર મિથ્યાત્વ મોહનીનો કર્મ બંધ કરે છે. દર્શન મોહનીની જે ત્રણ પ્રકૃતિ જે છે, અનાદિકાળથી એની મિથ્યાત્વ મોહની નામની જે પ્રકૃતિ જે છે દર્શન મોહની, એને જ બાંધે છે. એટલે બંધમાં માત્ર મિથ્યાત્વ મોહની કર્મ છે, બરાબર. હવે શું થયું કે સમજણ અને જાગૃતિના બળે એણે એ મિથ્યાત્વ મોહનીને તોડ્યું, સમજી લો, ખ્યાલ આવ્યો. હવે એ વખતે એ સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને, એના જીવ ત્રણ પુંજ કરે છે, ત્રણ ઢગલા, કર્મ દલિકો છે ને, એના ઢગલા કરે છે ત્રણ. એક ઢગલો જે છે એ મિથ્યાત્વ મોહની રૂપ છે, જે અનાદિકાળથી બાંધતો આવે છે, સત્તામાં પડેલો છે, એમને છે, એમાં કઈ ફેરફાર નથી. બીજો જે ઢગલો છે એ કંઈક શુદ્ધ થયો છે, કે જેને આપણે સમ્યક્ત્વ મોહની કહીએ છીએ. અને ત્રીજો ઢગલો છે એ કંઈક શુદ્ધ છે અને કંઈક અશુદ્ધ છે, એ જેને મિશ્ર કહીએ છીએ આપણે, સમજાણું આટલું. હવે જ્યારે આ ત્રણ પુંજ કર્યા, આ પ્રોસેસ છે સમ્યક્ત્વની પ્રાપ્તિની, હા, હા,
અનાદિ મિથ્યાત્વમાંથી જ્યારે આ વસ્તુ બને ત્યારે, તો જ્યારે સમ્યક્ત્વ તરફ જાય છે ત્યારે ત્રણ પુંજ કરીને જાય છે. હવે માની લ્યો કે તે વખતે હજી સમ્યક્ત્વનો ને પામ્યો નથી, પણ તે વખતે આ ત્રણ પુંજ જે કર્યા છે, પહેલાં એણે ઉપશમ કર્યો છે મિથ્યાત્વનો, એટલે એને એ વખતે એણે શું કર્યું, ઉપશમ વખતે જે મિથ્યાત્વના દરેકો હતા ને એને બે ભાગ કર્યા. થોડાક ભાગને ઉપરના સમયમાં મૂક્યા, થોડાક ભાગને પાછળના સમયમાં મૂક્યા, બરાબર, એને દબાવી દીધા. ઉપરના સમય મૂક્યા એટલે હજી આવવાના બાકી છે ઉદયમાં, ખરું? તો ઉદયમાં આવવાના બાકી જે છે એ હજી બાકી છે, તો જીવને અસર નથી કરતું. જેને એને પાછળના સમયમાં નાખ્યા એ હજી એ અત્યારે ઉદયમાં નથી, ખરું? એટલે એ જેટલો કાળ થોડોક થયો ને ત્યાં, એ જગ્યા ખાલી થઈ, આંતરો, એને આંતરો કહેવાય. એની અંદર હવે મિથ્યાત્વનો એક પણ દરેક નથી ઉદયમાં, ઉદયમાં હજાર રંગનો. તો એને કારણે, મિથ્યાત્વ ન હોવાને કારણે ત્યાં એને સમ્યક્ત્વને પ્રાપ્તિ થાય છે, ખરું? એટલે શું થયું, એને આ બધું ઉપશમ કર્યું ને, મિત્ર પાછળ નાખ્યું એટલે ઉપશમ કર્યું અને ઓલાને આગળ નાખ્યું. તો એ વખતે એને ઉપશમ સમ્યક્ત્વ નામનું પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી જીવ મિથ્યાત્વમાં હોય ને, ત્યારે પ્રથમ વખત જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહેવાય, પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ. કોઈ પણ જીવને પહેલું સમ્યક્ત્વ જે હોય એ ઉપશમ જ હોય, સમજાણું આ પ્રોસેસથી. હવે એનો કાળ અંતર્મૂળનો છે, અંતર્મૂળ પછી ત્રણ પુંજ કર્યા છે ને, એમાંનો એક પુંજ ઉદયમાં આવે. જો એમાં એને મિથ્યાત્વનો જે પુંજ કર્યો હતો એ ઉદયમાં આવે તો પહેલા ગુણ સ્થાને વિચાર્યો જાય અને મિથ્યાત્વનો ઉદય આવે, મિથ્યાત્વ બની જાય ફરી પાછો, સમજાણો. માની લ્યો કે એને મિશ્રનો આ ચોથો ગુણસાર એને પ્રાપ્ત કર્યું હતું ને, એ ખ્યાલ છે, ખ્યાલ આવી ગયો ને તમને કે પહેલું જે ઉપશમ સમ્યક્ત્વ હતું એ ચોથું ગુણસ્થાનક હતું. હવે એમાં આ ત્રણ પુંજની અંદર અંતર્મૂળની અંદર જો મિથ્યાત્વનો પુંજ ઉદયમાં આવે તો એ મિથ્યાત્વનો ચાલ્યું પહેલા ગુણસ્થાનમાં ચાલ્યો ગયો, સમજાણું. હા, હવે માની લ્યો કે જે મિશ્રનો જે પુંજ કર્યું હતું ને એ ઉદયમાં આવ્યો, તો શું થાય કે ચોથામાંથી ત્રીજામાં આવે, એ મિશ્ર મૌનિય, એટલે મિશ્ર મૌનિય કર્મ છે, મિશ્ર મૌનિય ગુણસ્થાનક છે ત્રીજું, સમજાણું. આટલું સમજાણું કે અઘરું પડ્યું? હા, હવે આનો કાળ અંતર્મૃતનો, તો જો આ અંતર્મૃતની અંદર મિથ્યાત્વનો જો પછી ફરી ઉદય આવે તો પાછો પહેલા ગુણસ્થાનમાં ચાલ્યો જાય મિથ્યાત્વમાં, અને મિથ્યાત્વનો ઉદય ના આવે અને બળ કરી અને જો પાછો ચોથામાં જાય તો ચોથો ગુણસ્થાન એને પ્રાપ્ત થઈ શકે, અને એ વખતે જો સમ્યક્ત્વ મૌનિયનો ઉદય આવે તો એ ચોથા ગુણસ્થાનમાં ચાલ્યો જાય. હવે એ વખતે સમ્યક્ત્વ મૌનિયનો જે ઉદય છે ને એને ક્ષય કરે છે, એ વધારે સમજવું છે એનો અર્થ. તો એ સમ્યક્ત્વ મૌનિયનો ક્ષય કેવી રીતે કરે છે, તો કે જે જે પ્રોસેસથી એણે મિથ્યાત્વનો જે ઉપશમ કર્યો હતો અને એ જે બળ વાપર્યું હતું જાગૃતિ અને સમજણનું, એ જ બળ અહીંયા વાપરી અને પોતાનું સમ્યક્ત્વ ટકાવે છે, એટલે ત્યાં એની જાગૃતિ
અનંત ગણી વધી જાય છે. કે ચોથા ગુણસ્થાનકમાંથી મારે હવે પડવું નથી એ જાગૃતિ ત્યારે એને ઉભરે છે. સો નાવ હી ઇઝ સો ડિટર્મિન્ડ કે મને આ સમયની પ્રાપ્તિ આત્માનો અનુભવ થયો છે, આત્માનો ઉઘાડ થયો છે, હવે મારે આ આ જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી હવે પડવું નથી. પ્રબળ જાગૃતિ હોય તેને, અને એ વખતે એ પાછો ચોથા ગુણસ્થાનકમાં જઈ અને સમ્યક્તો મૌનીનો ક્ષય કરે છે અને બીજી તો ઉપશમમાં મળી પડે છે. છ પ્રકૃતિ એવી વખતે જે અનંતાનંદની પ્રકૃતિ છે એની અંદર પણ એ અનંતાનંદ સ્વરૂપે નહીં પણ અપ્રત્યાખ્યાની રૂપેને ઉદયમાં લાવી અને ભોગવી લે છે, એટલે અનંતાનંદની અસર નથી થતી. એને માટે એનો ઉપશમ ત્યાં કહેવાય અને એ સમ્યક્ત્વ જે છે એને ક્ષય ઉપશમ કહેવાય. સમજાણું કઈ ખોટા ડોખા નહીં દોડાવજો, બધા સમજાણું તો પૂછો. એટલે ક્ષય જે થાય છે નવું કર્મ બાંધાય વગર ભોગવી લે છે. સમ્યક્તોનો જે ક્ષય કરે છે એટલે નવું સમ્યક્તો મોહનીયનો ક્ષય કરે એ નવું કર્મ બાંધ્યા વગર ભોગવી લે છે. કોઈ એટલે મિથ્યાત્વ કે કોઈ નહીં એમ એ અને જ્યાં સુધી મિથ્યાત્વ નો ઉદય હોય ત્યાં સુધી જીવ નિયમ મિથ્યાત્વ જ બાંધે. એટલે વિચાર કરો કે પ્રથમોપશમ પહેલું ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું કેટલું કઠિન છે. માટે એમ કહે છે કે જીવ કેટલી વાર ઘણી વખત અસંખ્ય વાર ગ્રંથિ સુધી આવી અને પાછો ફરી ગયો છે. એ બળ નથી એને ફોડવ્યું ત્યાં, ત્યાં બળ જોઈએ એને, બળ જોઈએ એને સમજણ અને જાગૃતિ. તો ત્યાં સંસારની રૂચિનું એક બિંદુ માત્ર પણ હોય, એક બિંદુ માત્ર, તે બળ નથી ફોડવતો. જ્યારે સંસારની રૂચિ સર્વથા મૂળમાંથી નાશ પામી હોય અને સંસાર જેમ જ્ઞાનીએ કીધો છે એવો સંપૂર્ણપણે અસાર લાગે જ્યારે અને દુઃખમય લાગે જ્યારે, પુણ્યના જબરદસ્ત ઉદયની અંદર પણ એને દુઃખ દુઃખ અને દુઃખમય લાગે સંસાર, અને સંસારમાં એક બિંદુ માત્ર પણ રુચિ ના હોય ત્યારે આ સમજણ અને આ જાગૃતિ એને ઉભરી શકે એ સિવાય નહીં. માટે સમ્યક્ત્વ અઘરું છે, બાકી સમ્યક્ત્વ તો પોતાનો ગુણ છે, અઘરું શા માટે હોઈ શકે? મારા ખિસ્સામાં પડ્યું હોય તો અઘરું કેવી રીતે હોઈ શકે? ખિસ્સામાં હાથ નાખીને કાઢી લો. બૌદ્ધિ દુર્લભ ભાવના છે એ જ છે, દુર્લભ છે. માટે ભગવાન કહે છે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ જ્યારે તમારે આપણે લેવું હોય એટલે તો એ વખતે ગુરુની જરૂર પડે છે કે પોતાની જાતે કરી શકું? તત્વાર સૂત્રની અંદર, આ તત્વાર સૂત્રની આગળના ત્રીજા શ્લોકની અંદર કીધું કે નિસર્ગો
અધિગમ આવ્યા. એટલે નિસર્ગ એટલે નેચરલી કુદરતી વિધાઉટ એની નિમિત્ત, અને અધિગમ એટલે કોઈ ગુરુના નિમિત્તથી. બંને રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે. પણ એમાં એક બીજો કેવિયાટ છે. શું કહેવાય? કેવિયાટ કહેવાય. શું છે? તો કે એ જીવને તે ભાવની અંદર કદાચ કોઈ ગુરુ ન હોય, પણ પૂર્વે કોઈ ભાવની અંદર ગુરુ હોય હોય અને હોય છે નિયમથી. પણ જે દિવસ જે ભાવમાં સમયત્વ પ્રાપ્ત થતું હોય કે કરતો હોય, ત્યારે તે ભાવમાં કદાચ ન હોય, એ સિદ્ધાંત છે. એને સિદ્ધાંત તત્વની અંદર ઉમાસદેવ ભગવાને મોકલ્યો. સમજણ? એટલે ગુરુ બિના જ્ઞાન નહીં એમ જે કહ્યું છે એ સર્વથા સત્ય છે. માત્ર આપણે જ્યારે જોઈએ છે કે કોઈ કોઈ જીવને તે ભાવમાં ગુરુ નથી હોતા, પણ પૂર્વે કોઈ બી ભાવની અંદર ગુરુનો યોગ થયો હોય, ગુરુ મળ્યા એમ નહીં હો, ગુરુનો યોગ થયો હોય. આપણે જે જય વિરામ માંગીએ છીએ ને, એ સુગુરુ યોગો માંગીએ છીએ. સુગુરુ નથી માગતા, સદગુરુ નથી માગતા, સદગુરુનો યોગ માંગીએ છીએ. યોગ એટલે ખ્યાલ આવે, જોડાણ. સદગુરુ સાથેનું જોડાણ માંગીએ છીએ આપણે. યુંજ ધાતુ છે, એનો અર્થ છે જોડાવો. એના માટે યોગ શબ્દ બન્યો છે, જોડાવો. તમે જોડાવ છો ગુરુ સાથે, ભગવાન સાથે, એને યોગ કહેવાય. ક્યારે? તો આ પ્રોસેસ છે. સમજાણું બધું? છ સમય બાકી રહે ને અંતર્ગોધ માં બીજું ગુણસ્થાનક શાશ્વત ગુણસ્થાનક આવે. જો શું કર્યું તું દર્શન મોહની ને, બે પ્રકૃતિને દબાવી છે, ઉપશમ કરી છે, મિશ્ર અને નિત્યાત્મા. ચારિત્ર મોહની ચાર પ્રકૃતિ અનંતાના મંદિરની ક્રોધ માન માયા લોભને દબાવી છે, ઉપશમ કરી છે. બરાબર? હવે આપણે તો વાત એ કરી કે મિત્યાત્મા ઉદય આવ્યો હતા ચોથા પહેલામાં જાય, ચોથામાંથી મિશ્રનો ઉદય આવે તો ત્રીજામાં જાય. બરાબર? તો બીજામાં ક્યારે જાય, કેવી રીતે જાય? તો કે જો એ વખતે મિથ્યાત્વનો ઉદય ના હોય, મિશ્રનો પણ ઉદય ના હોય, સંકિત મૌનીનો ઉદય, સંકિત મૌનીનો ઉદય છે એનો ક્ષય કર્યા કરે છે, પણ એ વખતે કોઈ કારણસર અનંતાનંદની પ્રકૃતિ જે ઉપશમ આવે છે ને, એનો જો ઉદય આવે એ તો પણ ચોથામાંથી જાય, પડે, સમજવું ગુમાવે, અને એ બીજા ગુણસ્થાનકમાં જાય. બીજા ગુણસ્થાનકને શાશ્વાદન ગુણસ્થાનક કહેવાય. અને બીજા ગુણસ્થાનકનો સમય છ આવલિકા છે. તો છ આવલિકાની અંદર નિયમથી મિથ્યાત્વમાં જાય. મિશ્રમાં શું હતું ત્રીજા ગુણસ્થાનકમાં? કાં તો મિથ્યાત્વમાં જાય, કાં તો સમયત્વમાં જાય. પણ બીજામાં શું છે? નિયમથી મિત્રત્વમાં ચાલી જાય. તો જોર ક્યાં થયું, કોનું થયું? ચારિત્રનું. આ સમજાવવા માંગુ છું. જ્ઞાની આપણને આ સમજાવે છે.
તમે સમજાય ને? સમજણ અને જાગૃતિ ચારિત્ર નો તમે સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કર્યા બાદ જો તમે ચારિત્ર તરફ તમારી દ્રષ્ટિ ન હોય તો એ સમ્યક્ત્વ ને ગુમાવતા તમને ક્ષણ માત્ર બની લાગે. અને એવી રીતે ચારિત્રના દોષે આપણે એમ કહીએ છીએ કે મરીચના ભાવની અંદર ભગવાને અહંકાર કર્યો કે કુરુનો મત કર્યો, એને કારણે સમય તો ગુમાવ્યો એમ કહીએ છીએ ને આપણે, એ તો પાર્શિયલ એનું કારણ છે. મૂળ કારણ તો ભગવાનનું ચારિત્ર લીધા પછી એ ચારિત્રને એમણે દૂષિત કર્યું, અને માટે એમને એ ચારિત્ર મળતા કેટલાય ભવોના ભવ લાગી ગયા. હું શું સમજાવવા માંગુ છું, ચારિત્ર તમે લઈ ના શકો ને એ આપણી નબળાઈ છે, પણ ચારિત્ર પ્રત્યેનો જે અહોભાવ છે, જે બહુમાન છે, એ તમે જેટલું પરાકાષ્ઠાએ લઈ જઈ શકો એટલું જો લ્યો ને તો એની અસર અહીંયા દર્શન મૌની ઉપર પણ થાય છે. સમજણ કઈ? ચારિત્ર લેવાની વાત નથી કરતા અહીંયા જ્ઞાની, ચારિત્ર પ્રત્યે બહુમાન, અહોભાવ, આદરભાવ અને આ જ લેવા યોગ્ય છે એવું. એટલે શું થયું, સંસાર પ્રત્યેનો જે રસ છે એ બિંદુથી પણ ઓછો થઈ ગયો. એક બિંદુ માત્ર પણ સંસારનો રસ થાય, નહીં તો ત્યાગ કરીને ચારિત્ર કેમ રહે? જીવ ચારિત્ર કેમ નથી રહેતો? સંસાર પ્રત્યેના રાગને કારણે, એમાં રસ છે, રુચિ છે, માટે ચારિત્ર લઈ શકતો નથી. પણ અહીં તો જ્ઞાની એમ કહે છે કે તું સંસારમાં હો છતાં પણ એના પ્રત્યેની રુચિ તારી જે છે એને તું ખતમ કર. આનાથી વધારે તમને કેટલું સગવડતા આપે જ્ઞાની. એકમાત્ર તું ચારિત્રવાન અને ચારિત્ર પ્રત્યે તારો બહુમાન, અહોભાવ અને આદરભાવ વધાર અને ઉત્કૃષ્ટ, અને એમ વિચાર કે હું ક્યારે આ ચારિત્ર રહું. આપણે શ્રાવક જીવન માં 24 કલાક માંથી 10 મિનિટ મળે, પણ આપણે આત્મરમણતા શીખીએ કે આપણે આત્મરમણતા આત્મમાં આત્મા મરીએ, તો ધેટ વિલ ઓલસો પુશ ધેટ ટુવર્ડ ધેટ ચારિત્ર. પ્રશ્ન એ છે કે આપણે ગ્રહસ્થ અવસ્થામાં હોઈએ અને ત્યાગ નથી કર્યો સંસારનો અને ચારિત્ર ગ્રહણ નથી કર્યું, તો ચારિત્રની નિશ્ચયથી વ્યાખ્યા એ છે કે આત્મસ્થિરતા, આત્મામાં સ્થિરતા, ઉપયોગની સ્વરૂપની અંદર સ્થિરતા, એને ચારિત્ર કીધું નિશ્ચયથી. તો જો તમે દિવસ દરમિયાન 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જેટલી તમને સમય મળે એ પ્રમાણે તમે જો આત્માની અંદર તમારા ઉપયોગની સ્થિરતા કરો તો પણ એ ચારિત્ર કહેવાય. તકલીફ ક્યાં છે, ગ્રસ્તની અવસ્થાની અંદર તમે 10 મિનિટ આ કરવા માગતા હો પણ બાકીના 23 કલાક અને 50 મિનિટ તમે સંસારની અંદર ડૂબેલા છો, અને એને કારણે એની જે અસર છે ઉપયોગ ઉપર એ ઉપયોગને સ્થિર થવા નથી દેતી. અને આ તો સ્થિરતા એટલે ઉપયોગને કમ્પ્લીટ, સંપૂર્ણ ઉપયોગનું પોતાના સ્વરૂપમાં ડૂબી જવું, એને સ્થિરતા કીધી, એને ચારિત્ર કહેવાય. હવે એ થવું એ ઘણું અઘરું એટલા માટે પડે છે આપણને કે આપણે એટલી બધી પડોજોડોથી ઘેરાયેલા છીએ. તમે વિચાર કરો કે તમે એક સામાયિક લઈને બેઠા હો 48 મિનિટ માટે, કે એક નૌકારવાળી ગણતા હોય 10-15 મિનિટ માટે, તમારો ઉપયોગ સ્થિરતા કેટલી પકડે છે?
એક મિનિટ માટે, એક મિનિટ એટલે 60 સેકન્ડ્સ, તમે 60 સેકન્ડ તમારા ઉપયોગને એક સેકન્ડ રાખી શકો ઉપયોગને સ્વરૂપમાં, આટલું અઘરું છે. જો તમે રાખી શકો તો તમે જરૂર પામી શકો. માટે આપણને આલંબનો બતાવ્યા, પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતીત, આ બધા આલંબનો છે. અને એ આલંબનોમાંથી કોઈ પણ એક આલંબન લઈ અને એમાં પણ ઉપયોગની સ્થિરતા જો થાય તો પણ તમે શું. પોસિબલ ના હોત તો પુણ્ય શ્રાવક કેવી રીતે કરી શકતો હોય? વ્યાકરણમાં જ કર્યું છે ને. તો ચોથો હાલ હતો પણ કે આપણે કઈ બહુ દૂર નથી, ચોથા હાલ નથી, 2500-2600 વર્ષ તમે કેમ ના કરી શકો? બહુ ધનવાન હતો, શ્રીમંત હતો પોતે, પણ ભગવાન નો વાણી સાંભળીને ત્યાગ કરી દીધો કે મારાથી ચારિત્ર ગ્રહણ નથી થઈ શકતું. તો પ્રભુ તો કે જેના ચારિત્રના બળ ઉપર શૈણિક મહારાજાની નારકીનું આયુષ્ય તૂટે એટલી જણાવવા તાકાત, એ સામાયિક પુણ્ય શ્રાવકનું. તો જ્યારે એમની પત્નીએ બાજુમાંથી કોઈ છાણું લીધું પડોશીનું એની રજા વગર, ત્યારે પુણ્યા શ્રાવકના સામાયિકની અંદર સ્થિરતા તૂટી. ઇમેજિન ધ પ્યોરિટી. તો વિચાર કરે છે કે આજે કેમ મને આટલી સ્થિરતા નથી આવતી, તો શું બન્યું? પછી યાદ કરતા કરતા એની પત્ની કહે છે કે આ પ્રસંગ બની ગયો. સફેદ કપડું હોય ને એકદમ, એમાં એક નાનકડું દાળ દેખાય ને, અને રંગીન કપડું હોય તો, અને કાળું કપડું હોય તો દાળ દેખાય. તમે જીવનને એટલું શુદ્ધ બનાવો કે તમારો એક પણ દોષ તમારી નજરથી બહાર ન જાય. મારે તમારે આ જ કરવાનું છે. આપણે તમે કીધું ને સમ્યક મોહનીયનો ઉદય હોય મૂળ સુધી, પછી કાં તો મિથ્યાત્વ મોહનીય કાં તો મિશ્ર મોહનીયનો ઉદય આવે, તો એ આત્માની ભવિતવ્યતા ઉપર ગણવાનું કે શેનો ઉદય આવે? કે પ્રશ્ન કેટલો સરસ ગોઠવીને મૂક્યો છે ને, કે મારો દોષ નથી એવું મારે તમને કહેવું છે. તો મારા મોઢે તમારી ભવિતવ્યતા નક્કી કોણ કરે છે મને કહો? આપણી ભવિતવ્યતા નક્કી કોણ કરે છે? ભવિતવ્ય ત્યારે શું એ તો ખબર છે ને. જે બનવાનું છે, જે નિશ્ચિતપણે બનવાનું છે તે બરોબર. હવે જે બનવાનું છે એની પાછળ કારણ તો હોય ને, કાર્ય છે ને, જે બનવાનું છે કાર્ય છે, તો કાર્યની પાછળ કારણ તો હોય ને, કારણ વગર કાર્ય હોય ને, કેવું હોય? પ્રથમ કાર્યની પાછળ કોઈ કારણ નહોતું અને અંતિમ કારણ પછી કોઈ કાર્ય પછી કોઈ કારણ નથી હોતું. તો એ કારણ જે છે એ તો આપણે જ સમેલું,
એના કારણે આ બન્યું. હવે આપણા માસે આપણા આપણા આપણે આપણા માટે એ ભવિષ્ય પિતા બની અને એના એના સમયે ઉદયમાં આવ્યું. તો બોલો, ઉદયમાં આવે જે વસ્તુ એ તમારે ભોગવવી જ પડે એવું 90% તો નથી જોતું. 1% હોય નિકાચિતની અંદર, ખરું ને? તો એ 90%ની અંદર આપણે છીએ મોટા ભાગે, કારણ કે નિકાચિત કર્મો બહુ ઓછા છે. તો એ ભવિષ્ય પિતાને પણ તમે ફેરવી શકો કે ના ફેરવી શકો? તો ત્યાં ખામી છે નહીં આવી, પુરુષાર્થ નહીં આવી ને. તો પુરુષાર્થ કોણ કરવાનો? સમબડી એલ્સ, સમવન એલ્સ, કોણ કરવાનો પુરુષાર્થ? પોતે કરવાનો. તો પોતે પુરુષાર્થ કરીને પોતાની ભવિષ્ય પિતાને ફેરવી શકે છે. પાંચ સંભાય કારણો છે ને, પાંચ સંભાય કારણો છે ને, પાંચ પાંચે પાંચ સંભાય કારણો જયારે ભેગા થાય ત્યારે કાર્ય નિષ્ફળ થાય. એમાં એક પુરુષાર્થ છે અને બીજું ભવિષ્ય પિતા છે, નિયતિ છે. અને જો ભગવાને પુરુષાર્થી કાર્ય થતું નથી એવું જો સ્વીકાર્યું હોત તો ભગવાન સમર્પણ બેસીને દેશના સુખમ આપે. બોલો, પ્રભુ સમર્પણ બેસીને દેશના આપે છે ને. હવે એમને તો ખબર છે કે આ બધાનું જે થવાનું થવાનું છે, બધાની ભવિષ્ય નિયતિ બધી નિશ્ચિત છે, કેવું ને? પણ નિશ્ચિત છે એને એ પુરુષાર્થથી નિશ્ચિત છે. વન ઓફ ધ એલિમેન્ટ ઇઝ પુરુષાર્થ. ચાલો તમે ઘરે જશો ત્યારે તમને તમારું રસોઈ પાણી તૈયાર હશે ને, તમારા ભવિષ્ય પિતા પ્રમાણે? ધારો કે કાલ ઉઠીને બહેનો એમ કે, અમુક ભાઈઓ પણ એમ કે ભાઈ ભવિષ્ય પિતા હશે, આપણું નસીબ હશે તો આપણને મળશે ભોજન, રાઈટ? એમાં કંઈક કરવાની કંઈ જરૂર નથી ને. મારી સામે જોઈને વાત કરવાની, શું કીધું, શું કીધું? બહેનો નક્કી કરે કે ભાઈઓ થોડા જે લોકો એક્સપર્ટ છે બધા નક્કી કરે કે ભવિષ્ય પિતા હશે આપણી, હે નસીબમાં હશે તો રસોઈ મળી જશે, નહીં હોય તો નહીં હોય તો નહીં. એમ કરે છે, કરે છે કોઈ? કેમ ત્યાં તમારો પુરુષાર્થ તમે આમ નક્કી જ કરેલો છે કે કરવો જ જોઈએ, અને એ પુરુષાર્થ કર્યા પછી મને આ એનું ફળ આ પ્રમાણે મળશે, તો ત્યાં તમારી ભવિષ્ય પિતા ક્યાં ગઈ? તમે અહીંયા કેમ ધર્મમાં જ કેમ લગાડો છો ભવિષ્ય પિતા? ત્યાં તમારો પુરુષાર્થ નથી કરવા માટે? એવું બને, એવું બને કે તમે જે ધાર્યું હોય, તમારી રસોઈમાં જે ધાર્યું હોય એ કદાચ ન પડે, કંઈક બીજું પડે. તો એનો એક નિયમ છે કે તમે રસોઈની અંદર જે કંઈ બનાવતા હોય, જે ધાર્યું હોય તમે કે આ બનાવવું છે, અને કંઈક બીજું બને તો નામ બદલી રાખવાનું. અને નવી નવી વાનગીઓ કેમ આવી, ક્યાંથી આવી, કેવી રીતે આવી, ખબર તમને એનું રહસ્ય? તો આટલું સમજાણું, બધું ક્લિયર થઈ ગયું? એક પ્રશ્ન એ હતો કે આપણે જે અહંકારનું બધું ઉદયમાં આવી નીકળીએ છીએ એ વખતે નિયમમાં બીજા કોઈ પોથીમાં આપણે એ વખતે જીવને એમાં ભરવું કે નહીં કરી પૂછતાથી બહુ સરસ પ્રશ્ન છે. એમ કે છે કે અનંતાનંદી જયારે ઉદયમાં આવે છે, દબાવે પડે છે એ કાળમાં અંતર્ગુણમાં, અને એમાં બીજા ગુણ સારમાં જયારે જાય છે જીવ નિત્યતાનો ઉદય ખેંચીને, તો એ વખતે જીવનો પુરુષાર્થ ક્યાં ગયો?
એ ઘુસાદ કરીને એને તોડી શકે, કરી શકે એનો. તો ત્યાં જ્ઞાની એમ કહે છે કે એ કાળ એટલો બધો ઓછો છે ત્યાં, અંતર્મુખનો બહુ નાનો ભાગ છે ત્યાં, કે ત્યાં જીવની જાગૃતિ એટલી બધી કદાચ ન પણ હોઈ શકે. અને બીજું શું છે કે એ પ્રથમોપશમ સમિતો છે, એટલે પહેલી જ વાર મિથ્યાત્વમાંથી આવીને સમિતવામાં આવે છે, એટલે એટલી બધી એણે ત્યાં મહેનત કરી છે, એટલો પુરુષાર્થ જબરદસ્ત કર્યો છે કે હવે કદાચ એના માટે એ પુરુષાર્થ એટલો થોડો વધારે કરવો એ બી કદાચ પોસિબલ ન બને. આવું ખાલી તમને સમજાવવા માટે કહું છું, શાસ્ત્ર નથી આમાં કોઈ, ખાલી માટે તમને દાખલો આપીને સમજાવું છું એવું બને બની શકે. વસ્તુસ્થિતિ શું છે કે આ જે પ્રોસેસ છે એની અંદર તો માત્ર તે વખતના તે જીવના અગેન એનું ભવિતવ્યતા છે ત્યાં, એ કામ કરે છે ત્યાં. અને એ ભવિતવ્યતા એની પહેલેથી નક્કી થયેલી હોય છે કે જે અત્યારે ત્યાં ઉદયમાં આવે છે ત્યાં, એટલે કદાચ એ પોસિબલ ન પણ થાય એવું બને. પણ દરેક વખતે નથી બનતું આવું, ક્યારેક તને મંદિરનો ઉદય આવ્યો ને બીજામાં ગયો ને પાછો વિદ્યાર્થીઓ ચાલ્યો છે, એવું હંમેશા નથી બનતું. તે વખતેનો પુરુષાર્થ તો ચાલુ જ હોય છે, એ આખી આખી પ્રોસેસમાંથી ચાલુ જ હોય છે. અને એના કારણે એ કેટલી વાર ઉદયમાં આવતા હશે, કેટલી વાર એનો ક્ષય કરતા હશે કે ઉપશમ કરતા હશે જીવ, એ બની શકે છે, પોસિબલ છે. નોટ નેસેસરી કે દર વખતે એનું અત્યારથી અનંતાનું મંદિરને બીજામાં મોકલી દે, એવું બની દે, એવું સમજાય બરોબર. એવું બને કે બધા દર્શન મોહની એના કર્મોના બધો ક્ષય થઈ ગયો હોય, પણ છતાં થોડા ચારિત્ર મોહની એના કર્મો હજી સત્તામાં હોય અને ઉદયમાં પણ આવતા, ના ઉદયમાં બીજી રીતે આવે પણ ઉદય સત્તામાં છે, એવું બની શકે કેમ? એ બને છે ને, એટલે બધા ગયા એમ દર્શન મોહની અને ત્રણે ત્રણ પ્રકૃતિ. મને કે એ કદાચ શુદ્ધ સંકેત હોય, સાહિક જુદી સમજાય છે, શુદ્ધ સંકેત ઘણી જગ્યાએ આવે છે ને. હા, શુદ્ધ સંકેત નો અર્થ એ છે કે ત્યાં ચારિત્ર ચારિત્ર લીધું છે ત્યાં. જો હું તમને કહું તમને યોગની દ્રષ્ટિનો ખ્યાલ છે ને, તો કઈ દ્રષ્ટિમાં સમય તો થાય? પાંચમી દ્રષ્ટિમાં, બરોબર. તો પાંચમી દ્રષ્ટિની અંદર સમય તો થાય છે જ્યારે, ત્યારે ગુણસ્થાન ચોથું હોય બરોબર, દ્રષ્ટિ પાંચમી હોય બરોબર. હવે માની લ્યો કે એની શુદ્ધિ વધતી જાય પોતાની, તો શુદ્ધિ ક્યાં વધવાની? કેવું મને ચારિત્રમાં જ વધવાની બરોબર. અચ્છા, તો ત્યાં શું બને છે કે ક્ષોપક્ષમ સંકિત છે ખરું, તો ક્ષોપક્ષમ સંકિતની પાંચમી દ્રષ્ટિને માંથી એનો પુરુષાર્થ કરી અને છઠ્ઠી દ્રષ્ટિમાં આવે, તો છઠ્ઠી દ્રષ્ટિમાં જે જીવ આવે ને, એ છઠ્ઠી દ્રષ્ટિનો શુદ્ધિ જે છે એની અસર એની સમય ઉપર થાય છે, એટલે એ શુદ્ધ સંકેત કહેવાય એને. તો અસર કોની અસર પડી? ચારિત્રની. તો ચારિત્રની જે શુદ્ધિ છે પાંચમી દ્રષ્ટિમાંથી છઠ્ઠી દ્રષ્ટિમાં આવે, એ ચારિત્રની શુદ્ધિ છે. પાંચમું ગુણસ્થાનક આવે, અચ્છા, એથી આગળ વધીને, એથી આગળ વધીને પાંચમી છઠ્ઠી દ્રષ્ટિ છે, છઠ્ઠી દ્રષ્ટિ છે,
અને પાંચમો ગુણસારથી આગળ વધીને છઠ્ઠો ગુણસારક આવે છે. તો શુદ્ધિ કોની થઈ? ચારિત્ર થઈ ને. તો એ ચારિત્રની શુદ્ધિને શુદ્ધ સંકેત કીધું છે. એ દ્રષ્ટિ, દ્રષ્ટિ પાંચમાંથી જે છઠ્ઠામાં જાય છે ને, એ શુદ્ધ સંકેત છે. અને ક્ષય કહું એવું જરૂરી નથી. ભગવાનને શું હતું? ભગવાનનો ક્ષય સંકેત હતું જન્મથી, બરાબર. પણ એમની દ્રષ્ટિ છઠ્ઠી હતી જન્મથી. ગુણસારક ચોથું હતું જન્મથી. અને પછી જ્યારે બે વર્ષ રહ્યા ભાઈને આગ્રહથી, ત્યારે ગુણસારક શાસ્ત્રમાં ઉલ્લેખ નથી, પણ એમ કલ્પી શકાય કે ગુણસારક પાંચમું હશે, દ્રષ્ટિ છઠ્ઠી. પછી જ્યારે દીક્ષા લે છે ત્યારે શું બને છે? તો ગુણસ્થાનક પાંચમામાંથી સાતમું ગુણસ્થાનક પહેલું, અને દ્રષ્ટિ સાતમી આટલી શુદ્ધિ આવે. અને જ્ઞાન ચાર, બધી જ્ઞાન, શુદ્ધિજ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન, અરે અભિજ્ઞાન અને મનોપ્રયોગ જ્ઞાન, તો ચાર જ્ઞાન, સાતમી દ્રષ્ટિ, સાતમો ગુણસ્થાનક શુદ્ધિ બતાવે છે. એવી રીતે ગ્રસ્ત તરીકે પણ તમે ચોથું ગુણસ્થાનક હો તમારું, પછી એમાંથી તમે શ્રાવકના વ્રત લ્યો અને સ્થિરતા એટલી પ્રાપ્ત કરો, તો પાંચમું ગુણસ્થાનક આવ્યું. તમારી દ્રષ્ટિની અંદર પાંચમી દ્રષ્ટિ હતી, એના બદલે તમારા જીવનની અંદર શુદ્ધિ એટલી આવી ચારિત્રની કે છઠ્ઠી દ્રષ્ટિમાં તમે આવી શકો, તો એને શુદ્ધ સંકેત કીધો. શુદ્ધ સંકેતની અંદર કોઈ મિથ્યાત્વની અંદર કોઈ ફરક નથી પડતો, એ તો દબાયેલું જ પડ્યું છે. ઉત્તરોત્તર શુદ્ધિ ચારિત્ર ખરેખર તો ચોથા ગુણસ્થાનથી માંડી અને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી શુદ્ધિ તો ચારિત્ર જ છે ને. ચોથાથી પાંચમા ગુણસ્થાનકમાં જાય તો ચારિત્ર સુધી એમાં શું થયું? અનંતાનંદી માંથી અપ્રત્યાખ્યા નહીં ગયું, તો ચારિત્રનું છે. પછી છઠ્ઠા ગુણસ્થાનમાંથી પ્રત્યાખ્યા નહીં ગયો, અને છે દસમા ગુણસ્થાન સંજોડન ગયું, તો ઉત્તર ઉત્તર ચારિત્ર શુદ્ધિ છે ને ત્યાં. એક એવો સવાલ થાય કે ભગવાનને ચોથું ગુણસ્થાન હતું જ્યારે જન્મ સમય, અને એમની દીક્ષા એમને 30 વર્ષે લીધી, તો એમને કેટલો બધો જાગૃતિ અને પુરુષાર્થ જન્મથી 30 વર્ષ સુધી કેટલો બધો સમય છે કે એક પળ બી એમને જરા બી એમનો વિચાર કે એમ કે એ નહીં થયો? હા, એ જ વાત છે ને, સતત જાગૃતિ એ જ એનું કિંમત ચૂકવવાની છે. ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. ઇટર્નલ વિજિલન્સ, સતત જાગૃતિ, સતત જાગૃતિ. હું કોણ, કોણ છો તમે, કોણ છો તમે? આમ તો આમ આપણે એવું આ વિચાર આવે કે આપણું અંતર મુહૂર્ત સુધી જ તમે એટલું, તમે એટલું પુરુષાર્થ કરી શકો છો, તો એમનો એવું નથી. અંતર મુહૂર્ત સુધી તમારો ઉપયોગ એક વિષયની અંદર રહી શકે, એનો અર્થ એમ નહીં કે તમે જાગૃત ના રહી શકો. ઘણી વખત શું બને છે કે આ બધા સ્ટેટમેન્ટ્સ હોય છે બધા વિખરાયેલા ઠીક ઠેકાણે, એના પૂર્વાપર સંબંધો જુદી જુદી જતા હોય, અને વોટ સપ્ટમ વી ડૂ એ આપણે અહીંથી એક લીધું અને અહીંથી એક લીધું અને બેનો મિક્સ કરી અને દેન વી મેક અવર ઓન સ્ટેટમેન્ટ. અને એ બનાવતી વખતે આપણે કરીએ છીએ શું?
આમાંથી મારા જીવનની અંદર હું જે નથી કરી શકતો કે નથી કરી શકતી એને મારે હાઉ ડુ આઈ જસ્ટિફાય? સમજણ ભાઈ, હું ન કરી શકતો હોઉં ને તો એ ન કરી શકવા માટે મારે ક્યાંથી લેવું? આ સાંભળેલું છે ને બધું, એમાંથી કે કોઈ વાંચ્યું હશે, પણ વાંચ્યું ઓછું છે સાંભળ્યું વધારે છે, એમાંથી કંઈક લઈ અને મારે સેવ રીતે લગાવવું મારી આ જે ઇનએબિલિટી છે એને જસ્ટિફાય કરવા માટે હાઉ ડુ આઈ ડુ ધેટ? એન્ડ ધેટ ઇઝ વોટ વી આર ડુઈંગ. અને એટલે આપણે ગુમાવીએ છીએ, ચૂકીએ છીએ આપણે. તો ક્યારે બી આવા સ્ટેટમેન્ટને લઈ અને આ રીતે ના વિચારવું, હંમેશા પુરુષાર્થને મુખ્ય કરવા. જ્યાં જ્યાં તમને કોઈ એવા પુરુષાર્થને હાનિ કરતા હોય એવા સ્ટેટમેન્ટ મળે તો એને નિગેટ કરો, જવા દો, ઇટ્સ નોટ ફોર અસ. સમજણ બધાને. હવે શું કરીએ, દિવસ વહેલો હાથ મેં શું કરીએ આપણે? તમારે ક્યાંય બી પૂછવું હોય તો હાથ ઊંચો કરી મને પૂછજો. બોલો. કેન યુ એપ્લાય ધ સેમ થિંગ ટુ બધા? કોઈને સ્ટેટમેન્ટ આપવું હોય તો પહેલાં રજા લઈ લેજો. કરો તમે, તમે બોલવું હોય તો બી જરા ડિસિપ્લિન જળવાય. બોલો. વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. મારું નથી, એ વોલ્ટેર નામનો ફ્રેન્ચ રેવોલ્યુશનરી થઈ ગયો, એણે કહ્યું હતું. જ્યારે ફ્રાન્સે રેવોલ્યુશન કરીને રાજાશાહીને ઉઠલાવી પડી ને, સ્વતંત્ર બન્યા ને ફ્રાન્સ ત્યારનું 1700 સમથિંગ. વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. ઇટર્નલ વિજિલન્સ ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. એટલે લિબર્ટી એટલે મોક્ષ, ઇટર્નલ વિજિલન્સ એટલે સતત જાગૃતિ. બરાબર. ચાલો હવે આગળ વધશું. આ રીતે સંક્રમણમાં ત્રણ વિગતો જણાવી. આયુષની પ્રકૃતિનું થતું નથી એ બોલી ગયા આપણે. નારદ તિરીજ મનુષ્ય અને દેવમાં પરસ્પર સંક્રમણ થતું નથી. એનું કારણ એ છે કે તમે કોઈપણ જીવ આયુષ્યની પ્રકૃતિ એક જ વખત બાંધે અને તે આ ભાવની અંદર આવતા ભાવનું જ બાંધે. એટલે એક સાથે જીવની અંદર માત્ર બે જ ભાવના આયુષ્ય પડ્યા હોય, વધુ બધું એક આ ભાવનું જે ચાલે છે અને બાકી બીજું બાંધ્યું હોય. સમજાણું? આવતા ભાવનું જે બાંધે ને એ આયુષ્ય કરવું સત્તામાં પડે પડ્યું હોય. આ આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી ઉદયમાં ના આવે. સમજાણું? અને આ ભાવનું જે આયુષ્ય હોય તે એ પડ્યું છે, એ ઉદયમાં આવ્યા કરે છે. આયુષ્ય કર્મની આ એક વિશિષ્ટતા છે અને એમાં કોઈ સંક્રમણ ન થાય. તમે જો દેવગતિ, મનુષ્યગતિ, તિરંજ ગતિ અને નરક ગતિ, આ ચાર ગતિ જીવના જીવમાં પડી છે અનાધિકાળથી. ચારે ચાર ગતિ, ખ્યાલ આવ્યો? પણ એ ચારે ચાર ગતિના જે આયુષ્ય છે
એ આયુષ્ય માત્ર આ ભાવમાં આગલા ભાવ અને આવતા ભાવનું જ બાંધી શકે. ત્યારે જે ગતિ સત્તામાં પડી છે ચાર ચાર, એમાંથી જેનું આયુષ્ય બાંધ્યું હોય એ ગતિ ઉદયમાં આવે અને આયુષ્ય સાથે પડી જાય. ખ્યાલ આવ્યો? એ જાતિ ઘણી પાંચે પાંચ જાતિ પડી છે સત્તામાં, એમાંથી એ જાતિ ગતિ શરીર અંગોપાંગ બધું એ છ વસ્તુ છે. એ છ વસ્તુ જ્યારે આયુષ્યનો બંધ પડે ત્યારે એની સાથે જોડાઈ જાય, ત્યાં સુધી સત્તા પડ્યું હોય, ઇન્ક્લુડિંગ તમારી નરગતિ, તિરંગતિ, દેવગતિ અને મનુષ્ય ગતિ બધી સત્તામાં પડી હોય. સમજાય છે કે? પણ જ્યારે જીવ આયુષ્યનો બંધ કરે આ ભાવમાં આવતા ભાવનું જ, એ જ વખતે આ છ છ વસ્તુ એની સાથે જોડાઈ જાય. એટલે જ્યારે આ એનું આયુષ્ય પૂરું થાય અને આવતા ભાવનું શરૂ થાય જ્યારે, ત્યારે આ બધું એની સાથે આવી જાય. તમારા આ ભાવના આયુષ્યનો બે તૃતીયાંશ ભાગ વયો જાય જાય પછી પહેલો ચાંસ આયુષ્ય બંધનો, અને એ પ્રમાણે 8 વખત તમને આયુષ્યના બંધનો ચાન્સ મળે, આયુષ્યનો બંધ પડી શકે 8 વખત. એમાં છેલ્લે જો ના પડ્યો હોય તો છેલ્લા અંતર્મૃતની અંદર પણ આયુષ્યનો બંધ પડે છે. આયુષ્યના બંધ પડ્યા વગર જીવ આ ગતિમાંથી બીજી ગતિમાં જઈ શકે જ નહીં. અને જ્યારે પડે આયુષ્યનો બંધ ત્યારે આ વસ્તુ બને, એની છ વસ્તુ અંદર સાથે આવી જાય. ખ્યાલ આવે? બરાબર. જો કોઈ વ્યક્તિનું 90 વર્ષનું આયુષ્ય હોય આ ભાવનું, એના 2/3 એટલે 60, તો પહેલો ચાન્સ આયુષ્યના બંધનો 60 વર્ષ, પછી બાકીનું આયુષ્યનું 30. માની લો 60મી વર્ષે ના પડ્યું આયુષ્યનો બંધ, તો બાકીનું જે 30 વર્ષ રહે ને એના 2/3 જાય, એટલે કેટલા? 20. 80 વર્ષે બીજો, પછી બાકીના જે 10 રહ્યા એનો 2/3, એટલે 3.7, ત્યારે બીજો, ત્રીજો, પછી બાકી રહ્યા એનો 2/3, ચોથો, એમ કરતાં 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 જો ન પડે તો 7 વખત ના પડે, અને છેલ્લે મરતા પહેલાં અંતર્મૃતની અંદર એને બંધ પડે. વિધિન 48 મિનિટ્સ એ આયુષ્યનો બંધ પડે, પછી જઈ થઈ જાય, એવું કરતા જાય. બરાબર. સમજાણું? એકવાર આપણી ગતિ નક્કી થઈ ગઈ હોય, કે આપણને ખબર નથી, પણ સપોઝ એમની કે મારા ગતિ કે તિરંગ ગતિ નક્કી થઈ ગઈ હોય, પણ પછી તમે ગમે તેટલો પુરુષાર્થ કરો એમાં ચેન્જ ના થાય ને, સંક્રમિત તો કરવી છે. ગતિ તો પડી જ છે ને આપણામાં, ગતિ તો ચારે ચાર ગતિ પડી છે, એને બંધ પણ આપણે કર્યા કરીએ છીએ. તમે જે દિવસે અત્યંત ક્રોધની અંદર હો, રૌદ્ર ધ્યાનના પરિણામ હોય, ત્યારે તમને દર ગતિનો બંધ પડે જ તમને. જે દિવસે તમે અત્યંત માયાનો ભાવ કર્યો હોય તે દિવસે તમને તિરંજ ગતિનો ભાવ, તિરંજ ગતિનો બંધ પડે જ છે. અને જે દિવસે તમે ખૂબ સરળતા પરોપકાર આવા બધા ગુણોથી યુક્ત હો ત્યારે મનુષ્ય ગતિનો બંધ પડે છે. અને જે દિવસે તમારી ધર્મની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ હોય ત્યારે દેવગતિનો બંધ પડે છે. એ બધી ગતિઓ તો પડે જ છે, સમયે સમયે જે બાંધે જ છે. હવે કઈ 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 ગતિ તમારી જ્યારે આયુષ્યનો બંધ પડશે ત્યારે સાથે જોડાશે, પાછી એમનો પ્રશ્ન એવો હતો કે આયુષ્યનો દરે કેવી આયુષ્ય પડી ગયું હોય પછી જે પૂજા કરે એ નકામો એમ કહેવા માંગે. એક વખત આયુષ્ય બંધાઈ ગયું પછી ગતિ નક્કી થઈ ગઈ પછી એમાં ફેરફાર ના થઈ શકે. છતાં કૃષ્ણ મહારાજે ને ત્યાં બનેલું
એમને નરગતિનું જે આયુષ્ય બાંધેલું, પણ એમાં શું હતું કે એ આયુષ્યનો બંધ જે હતો ને, નરગતિ એમની સાતમી નરગતિ હતી, એમાં ચાર ગતિને તોડી એમણે અને ત્રીજી ગતિ નરક સુધી આવી ગયા. પણ નરક ગતિ તો રહી છે, ગતિમાં ફેર ના પડ્યો, નરકે તો જવું જ પડ્યું. હવે તો નિયમ પણ છે, વાસુદેવ હંમેશા નરકે જ જાય, નિયમથી નરકે જાય, પરિણામ જ એવા હોય. પણ અહીંયા આ રીતે મૂક્યું અને ક્ષણિક મહારાજે ઘણો પ્રયત્ન કર્યો, એમણે પહેલી નરકનું આયુષ્ય બંધાણું હતું, પણ હરણીનો સ્વીકાર કર્યો ત્યારે એ વખતે એમણે નરગતિનો બંધ કર્યો તીવ્ર પરિણામ કરીને, અને એ વખતે નરગતિનો બંધ તો હતો પણ નરકનું આયુષ્યનો બંધ કર્યો ત્યારે, એમને આયુષ્યનો બંધ પડ્યો ત્યારે. અને આયુષ્યનો બંધ પડ્યો એટલે એની સાથે એની નરગતિ ખેંચાઈને આવી, એની સાથે પડી ગઈ. હવે એને ચેન્જ કરવા માટે એણે ઘણો પ્રયત્ન કર્યો. ભગવાનને કીધું કે તમારો આવો મોટો મુખ્ય શિષ્ય નરકે જાય તમારા માટે કેવું કહેવાય? મારે તો ઠીક, હવે જવાનું છે, જઈશ, પણ તમારું તો નામ બીજી પણ કોમેન્ટ એવી છે કે સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે જ્યારે માણસ આપઘાત કરે તો નકમાં જાય, એટલે પણ એ નકમાં જવા હતા એટલે એમણે આપઘાત કર્યો, એટલે એનું કારણ સારું હતું, પણ કર્યું તો આપઘાત જ ને. આપણે સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપઘાત કરે ને તો નકમાં જાય માણસ, અંતિમ સમયે જે ગતિમાં જવાના હોય તમે એ ગતિ પ્રમાણે લેશો થાય તમારી. એટલે ઘણી વાર આપણે મનમાં થાય હું જયારે મરીશ ત્યારે બધું આખી લઈ ગયું ઠેકાણા પાડી, પછી તમને નૌકા મંત્ર પણ યાદ ના આવે, ઠેકાણા પડે નહીં, કે જે જીવ એમ કહે છે ને કે અમે રિટાયર થયા પછી ધર્મ કરશે, અથવા બધું સંસારની બધી જ પ્રવૃત્તિઓ થઈ જશે પૂરી પછી અમે ધર્મ કરશું, અથવા અમારી બધી જવાબદારીઓ પૂરી થઈ જશે પછી ધર્મ કરશું, અથવા આખી દુનિયા ફરી લઈશું ને પછી ધર્મ કરશું. આ બધા જે મારા સ્ટેટમેન્ટ નથી, આ લોકોના સ્ટેટમેન્ટ હું તમને રિપીટ કરું છું. એટલે લોકો શું માને છે કે I control my life, including how long I'm going to live and how well I'm going to live. Nahi to koi okay? Athwa dharma ni andar shraddha nathi. ધર્મમાં શ્રદ્ધા નથી, અને છતાં ધર્મી તો કેવડાવવું છે, કોઈને પોતે અધર્મી છે એવું તો કેવડાવવું ગમે ને, સ્ટેટસ સિમ્બોલ છે ને ધર્મી કેવડાવવું, એ એટલે પણ ધર્મ કરવો છે. હૃદયથી ધર્મ ગમે છે, હૃદયથી પરમાત્મા ગમે છે, હૃદયથી ગુરુ ગમે છે, અને જેને હૃદયથી ગમે એના હૃદયની અંદર બીજું કંઈ હોઈ શકે ખરા? સંસારનો એક પણ ભાવ હોઈ શકે?
difficult, not possible, not possible. કેમ કે એ તો કહે છે જ્ઞાની કે સંસારની એક બિંદુ માત્ર પણ જો રુચિ હોય જીવને ધર્મનું પરિણામ ન થાય, ધર્મ ક્રિયા કરશું અને આપણે ક્રિયાની અંદર આપણે ધર્મ માન્યો છે એટલે ક્રિયા કરીએ એટલે મેં ધર્મ કર્યો, હવે ધર્મ કર્યો છે તો મારું કલ્યાણ થાય. જ્ઞાનીઓ કહે છે કે ધર્મથી કલ્યાણ, તો આવી ક્રિયા પણ ધર્મ છે. ઘણા રોજની એક સામાયિક નિયમ હોય, અથવા તો પૂજા કર્યા વગર હું મોઢામાં પાણી ના રાખું, એવો બી નિયમ હોય. ઘણા બધા નિયમો લે છે, બધા નિયમો લઈને પણ, બધા જ નિયમો લઈને પણ આખરે શું કરવાનું છે? બધા નિયમો લઈને પણ, નિયમ તમને નથી તારવાનો, એ નિયમની પાછળ રહેલી જાગૃતિ અને નિયમને કારણે આવતી જે શુદ્ધિ એ તારશે. શુદ્ધિ તરફ કેટલું લક્ષ્ય આપો અને અશુદ્ધિ શું છે એ બી ખબર નથી આપણને ઘણા મોટા ભાગે. અશુદ્ધિ કોને કહેવાય એ પણ ખબર નથી હોતી આપણને. સમય પ્રતિક્રમણ ઉર્જા ભક્તિ સ્વાધ્યાય ધ્યાન બધું કરી લો, તમે દાન આપો, તમે શીલ પાડો, તપ કરો, જીવને એક પ્રકારનો સંતોષ આવી જાય છે. અને ધર્મમાં સંતોષ એ ખતરનાક છે. જ્યાં સંતોષ લાવવો જોઈએ ત્યાં સંતોષ નથી. તો આ રીતે સંક્રમણમાં ત્રણ વિગતો જણાવી, મૂળ પ્રકૃતિઓનું કદાચ સંક્રમણ થતું નથી. જે મૂળ પ્રકૃતિઓને જે ઉત્તર પ્રકૃતિ હોય તેનું જ પરસ્પર સંક્રમણ થાય છે, અન્ય ઉત્તર પ્રકૃતિ સાથે થતું નથી. બરાબર, આ નિયમમાં પણ કેટલાક અપવાદ હોવાથી કોઈ કોઈ ઉત્તર પ્રકૃતિનું પણ સંક્રમણ થતું નથી એવું બને. હવે સુપગ્ન ભાષામાં જણાવ્યા મુજબ અપવર્તનમ તો સર્વસામ પ્રકૃતિનામ વિદ્યતે. અપવર્તન તો બધી જ પ્રકૃતિનું થઈ શકે છે. અપવર્તન એટલે કર્મસ્થિતિનું અરબીકરણ કરવું, ઓછી કરવી, કર્મની જે સ્થિતિ હોય ઓછી કરવી, એનો રસ ઘટાડવો. ઉદ્વર્તન પણ થઈ શકે. આપણે હમણાં બતાવીએ ને દર્શન મુનિ ચારિત્રિક મુનિ, આમાં પ્રકૃતિનું સંક્રમણ નથી થતું એમ બતાવીએ. એમ કીધું ને અહીંયા કે આ નિયમમાં પણ કેટલાક અપવાદ હોવાથી કોઈક કોઈક ઉત્તર પ્રકૃતિનું પણ સંક્રમણ થતું નથી, એ ઉપર આપણે બતાવ્યું મૌનીની અમુક પ્રકૃતિનું સંક્રમણ નથી થતું. હા જી બરાબર. તો સંક્રમણ એ તો ખરેખર એ જ પ્રકૃતિની મંદતા અને ઉગ્રતા એટલે એવી રીતે સમજી શકાય. સંક્રમણ એટલે એક પ્રકૃતિમાંથી બીજી પ્રકૃતિ રૂપે થવું, એ મંદતા ને એ છે ને એ અપવર્તન ઉદવર્તન એમાં આવે. અપવર્તન એટલે ઓછું થવું રસ સ્થિતિ વગેરે, અને ઉદવર્તન એટલે રસ અને સ્થિતિ વધવી. માની લો તમે આજે એક કર્મ બાંધ્યું હમણાં, બરાબર, અમુક ભાવથી અમુક પરિણામથી, તો એને માનો કે 30% રસ પડ્યો અંદર તમારી પ્રકૃતિમાં એનો, અને
તમે કર્યા પછી તમને એ જે તમે કર્યું એમાં અત્યંત અહોભાવ આવ્યો, અત્યંત તમને એના પ્રત્યે ઉત્કૃષ્ટ ભાવ આવ્યો, તો એની અંદર તમે વધારી શકો છો. પણ પાપ અને પુણ્યમાં જે સંક્રમણ થઈ શકે બંનેમાં એમને એમને જો આપણે પ્રખ્યાત દાખલો આ છે શારી ભદ્રનો અને બમણ શેઠનો. એકે બંને દાન આપ્યું, બંને દાન આપ્યું. એકે એ દાન આપ્યા પછી એનો પસ્તાવો કર્યો, તો એ દાનનું જે પુણ્ય પ્રકૃતિમાં એનું પરિણામ હોવું જોઈએ, એને આપણે પાપ પ્રકૃતિમાં પરિણમ્યું. અને શારી ભદ્રે શું કર્યું, એ દાન આપ્યા પછી એની અનુમોદન કરી, એટલે એનું તો અનેક ગણું વધી ગયું. એવી રીતે અપવર્તન અને ઉદવર્તન તો જીવ પુરુષાર્થથી કરે, સંક્રમણ પણ જીવ પુરુષાર્થથી કરે તો, ને સંક્રમણ પુરુષાર્થથી કરે તો પછી એનો અસર કે અપવર્તન ઉદવર્તનમાં તો તમને ઓછી કે વધારે અસર થાય, સંક્રમણને હિસાબે જીવમાં પછી એની શું અસર? અપવર્તન ઉદવર્તનની અંદર આ બધા કરણ છે ને, એ કરણની પાછળ બધા કરણ લગભગ 8 કરણ છે, લગભગ 7-8 કરણ છે. એ કરણની પાછળ જીવના પરિણામ ઉપર આધાર છે બધો. તો આ બને, તમે એક કર્મ બાંધ્યો હોય અને એમાં રસ તમે અમુક રેડ્યો હોય એ કર્મ બાંધતી વખતે, તો એ રસની તે ફેરફાર તમે કરી શકો છો. એ જ પ્રમાણ છે સંક્રમણ પણ એ જ થયું, સંક્રમણમાં પણ એ જ કરે છે. એક પ્રકૃતિ ને બીજી પ્રકૃતિમાં સંક્રમણ થાય છે, એમાં પણ એના ભાવે અસર ઓછી થાય જીવને, એના પરિણામ જ કામ આવે, પરિણામ જ કારણભૂત છે ને. એમાં દરેક વસ્તુ જો કર્મને છે ને જીવના પરિણામ સાથે સંબંધ છે. એટલે શું કહ્યું ત્યાં, ક્રિયા તે કર્મ, પરિણામ તે બંધ. તમારો બંધ કઈ રીતે પડવાનો છે એનો પૂર્ણ સંપૂર્ણ આધાર તમારા પરિણામ ઉપર છે, પરિણામ એટલે ભાવ અને ઉપયોગ તે ધર્મ. એ વખતે તમારો ઉપયોગ ક્યાં છે? એક સર્જન હોય ને, એ બી છરી ચલાવે છે ને, અને એક ચોર લૂંટારો છે એ બી છરી ચલાવે છે, બંને છરી ચલાવે, કામ તો બંને એક સરખા છે ને. હા, પણ આ બાજુ સર્જન જે છરી ચલાવે ત્યારે એનો ઉપયોગ ક્યાં હોય છે? જીવને બચાવવામાં, અને ઓલાનો જીવને મારવામાં. બોલો, એમાં ફેર પડી ગયો એનો કર્મ બંધવા? તને ખબર છે ને કે કાલ સૌર એક કસાઈ હતો ને, રોજના 500 પાણા મારતો, એવું કહેવાય છે સાથેમાં. એને જયારે કૂવામાં ઉતાર્યો કે તારા એક બી પાણું મારવાનું નથી 24 કલાક માટે, તો એ વખતે એને શું કર્યું, કૂવામાં લટકાવ્યો હતો ત્યારે પોતાના શરીર પરથી મેલ કાઢી અને એના પાડા જેવો એનો આકાર કરી ભીત ઉપર લગાવી, અને પછી આ જાણે એનો છરો હોય ને એવી રીતે આ એક પાડો માર્યો, આ બે માર્યા, આ ત્રણ માર્યા. બોલો, હવે એને પાડા માર્યા છે? ખરેખર પાડા માર્યા છે? નથી માર્યા, પણ તો પરિણામ તો બંધ પડે. પણ એની સાથે સાથે જ્ઞાની એમ પણ કહે છે કે આટલું એનું હિંસાનું કૃત્ય આખો દિવસ કરતો હતો ને, એમાં પણ સતતના હિંસાના ભાવ ન હોય, એક ક્ષણ માટે એને દયાનો ભાવ આવી જાય, ક્યાં એક ક્ષણાર્ધ માટે બને બને જાય બને, એવું સતત કોઈ પણ જીવ પોતાના ઉપયોગને એક જ ધારામાં ના રાખી શકે. પણ આપણે વિચારવાનું શું છે કે મારી ધારા મુખ્યત્વે કઈ રહી,
જીવનમાં, કેમ કે જે મુખ્ય લક્ષ્ય આપણે સેવી હશે ને એ અંતે આવીને ઉભી રહેશે, અને અંતે જે લક્ષ્ય હશે એ પ્રમાણે આપણી ગતિ થાય છે. હા, સમજણ સમજણું કઈ સમજણ છ લેશે છે ને, અંતર્મુહૂર્તમાં જે પરાવર્તન પામે છે, અંતર્મુહૂર્તમાં વિધિન 48 મિનિટ્સ છ લેશ્યા જીવના ભાવની અંદર પરિણામ પામે છે. સમજણ એમાં છ માંથી તમે કઈ લેશ્યાને વધારે સેવી છે તમારા જીવનમાં, એ લેશ્યા તમારા અંત સમયે હાજર થશે. જો તમે સારી લેશ્યામાં હશો આખી જિંદગી દરમિયાન, એટલે ત્યાં કહે છે જીવ કે અંત સમય હું નવકર મંત્ર સ્મરણ કરી અને સ્વર્ગે જતો રહીશ. હે, એ લગભગ 99.99% શક્ય નથી. તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પાર્ટ, કે મારે આખી જિંદગી દરમિયાન, આખા જીવન દરમિયાન ધર્મ કરવો છે, અને મારી લેશ્યાને મારે શુદ્ધ રાખવી છે, શુભ રાખવી છે. બેઠું આ જ રીતે આત્મા આ રસબંધને કારણે દ્રઢ પ્રકૃતિને શિથિલ, કે શિથિલ પ્રકૃતિને દ્રઢ પણ બનાવે છે. તો કર્મોનો પાકવું તે અનુભવ, પાકવા વખતે ઉદયાવલિકામાં પ્રવેશ કરીને કર્મો પોતાનો પાક ફળ કેવા બતાવશે. દરેક કર્મની ઉદયાવલિકા હોય, એક એક અવલિકાના પ્રમાણે કર્મનો ઉદય આવે. એક એક અવલિકા અવલિકા ખબર છે ને, અવલિકા સમયનું માપ છે. ઓછામાં ઓછું આયુષ્ય અવલિકાનું હોય, એક અવલિકા. એક એક અવલિકામાં કેટલા સમય હોય? અસંખ્ય. દરેક કર્મ એક એક આવલિકા પ્રમાણે ગોઠવાયેલા હોય આત્મામાં, એક 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 આવલિકા પ્રમાણે ઉદયમાં આવ્યા કરે. બહુ સારું કહેવાય ને, યુ હેવ ટ્રેમેન્ડસ ચાન્સ ટુ મેક ધ ડિફરન્સ એન્ડ ટુ મેક ધ ચેન્જ. સત્તા વાપરેલા કર્મોનું સમજાય છે ને, હવે મારું આખું આખું કર્મ તમારું 100 વર્ષમાં ઉદયમાં આવી ગયું, તમને કોઈ ચાન્સ જ નહીં. એવું નથી, જે મુજબનો બંધકાળે જે નિર્ણય થવો તેનું નામ અનુભવ બંધ. એટલે જે વખતે જે રસથી તમે કર્મ બાંધો છો તે કર્મ તે રસથી ઉદયમાં આવે છે. શ્લોક છે, જે જે સમયે જ્યારે જ્યારે જીવ જે જે રસ્તે જે કર્મ બાંધે છે તે તે પ્રમાણે તે કર્મ એને ઉદયમાં આવે છે, અને એને પ્રમાણે ભોગવો પડે છે. છતાં પણ એની અંદર અબાધાકાળ છે, અબાધાકાળ છે માટે એની અંદર ફેરફાર કરવાની જીવને તાકાત છે. એટલે કે ઉદય વખતે કર્મો શું અને કેવું તીવ્રતર મંદ કે મંદતર ફળ બતાવે તે અનુભવ, એ રસ, અને તે જાતનો બંધકાળી નિર્ણય તે અનુભવ બંધ કહેવાય. ચાર પ્રકાર બંધ કીધા ને, પ્રદેશ, પ્રકૃતિ, રસ અને સ્થિતિ, સ્થિતિ અને રસ. તો જે જે કર્મ જે જે જીવે બાંધેલું હોય છે તે કર્મ તે જીવને અવશ્ય ભોગવવું પડે છે. વિવિધ કર્મોને ભોગવવાના સ્વરૂપને તે કર્મનો વિપાક ઉદય જાણો. જે કર્મ ભોગવવું જ પડે માની લો એ વિપાક ઉદય તે આવેલા કર્મને. પ્રદેશથી ઉદયમાં આવેલા હોય જે કર્મ તે ભોગવવા ના પડે, એને અસર ન થાય.
વિવિધ પ્રકારે કર્મોનું ઉદયમાં આવવું તેને અનુભવ કહે છે. આશ્રમની વિશેષતા હોય છે. એ જ રીતે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અને ભાવના નિમિત્તથી પણ વિભાગમાં વૈવિધ્ય હોય છે. શુભ પરિણામના પ્રકર્ષ અને શુભ પ્રકૃતિમાં પ્રકર્ષ વખતે શુભ પ્રકૃતિમાં અધિક અને અશુભ પ્રકૃતિમાં ઓછો અનુભવ પડે છે. આ સમજાવો. દરેક કર્મની અંદર શુભ અને અશુભ બંને પ્રકૃતિ પડે, કારણ કે સૂક્ષ્મપણે બધી રીતે બધા ભાવ ચાલતા હોય આપણા આત્મામાં. તો તમે શુભ કર્મ બાંધતા હો ત્યારે પણ તમારા મનના જે વિચારો ચાલતા હોય ને, તો મારો સામાયિક શુભ પ્રકૃતિ છે, શુભ પ્રવૃત્તિ છે. રાધન તમે સામાયિક લઈને બેઠા છો, શુભ છે, આ સ્વાધ્યાય છે, શુભ છે. તો અત્યારે તમારા મનની અંદર બીજા કોઈ વિચારો ચાલતા હોય ને, તો અત્યારે તમે જે શુભ કર્મ બાંધો છો ને, પુણ્ય બાંધો છો ને, અત્યારે ગમે છે નહીં, તો એ વખતે તમારા મનની અંદર જે વિચારો ચાલે છે ને, એની અસર પણ આ પુણ્યકર્મનો જે બંધ થઈ રહ્યો છે એમાં પણ પડે. હવે એવી વખતે તમે જો કે બીજા વ્યક્તિ વિચાર કરો, હમણાં કોઈ સમજવાનો વિચાર કરો કે કોઈ બીજું આવે, તો એ રસને કારણે આ રસની અંદર લીમડાનો રસ ભળી જાય. શેરડીનો રસ હતો, આ સ્વાધ્યાય નહીં બેઠા છો તમે કે સમય નહીં બેઠા હોય, ત્યારે જે શેરડીનો રસનો તમને મળવો જોઈતો હતો, એના બદલે તમને ત્યાં લીમડાનો કડવો રસ અંદર ભળી ગયો. જેને કારણે તે વખતે તમારા પરિણામમાં જે ફેર થયો એને કારણે આ વાત સમજાણી. હવે માનો કે તમે આ સામાયિક લઈને બેઠા છો, સ્વાધ્યાય સાંભળો છો, અને જોકો આવી ગયો, અને જોકાની અંદર તમને સ્વપ્નો આવી ગયું, અને સ્વપ્નમાં તમને કંઈક અજુગતું બન્યું, કંઈ આ તો જુગતું બન્યું. આ બંનેની અસર તમારી વર્તમાન જે ક્રિયા છે, પ્રવૃત્તિ છે, એના પર પડે. તો તમે એમ નહીં માનતા કે હું સ્વાધ્યાય બેઠા છીએ અમે એટલે બધું શુભ જ છે અને બધું શુભ જ બંધાય છે, એવું માનવાની ભૂલ કરતા નહીં. પરિણામથી બંધ છે. જે જે પરિણામ ચાલતા હશે તમારા મનની અંદર એ પ્રમાણે થવાનું છે. નવગરવાણી કરતા હોય ને આપણે, આપણે શું થાય કે આપણે તો પુણ્ય પ્રકૃતિ બંધવાની છે ને, અને તે પુણ્ય. પણ તે વખતે તમારા મનની અંદર જે ભાવ ચાલતા હોય તે ભાવ પ્રમાણે તમારા એ પુણ્ય પ્રકૃતિની અંદર ઢકોઢકલ કરે. નથી બેસતું ને, બેસે છે, બોલો. તમે મહારાજ સાહેબની વાત કરી કે ગુરુ પ્રત્યે તમારો અહંભાવ, ને આપણે વિચાર કરીએ કે હા મહારાજ સાહેબ ક્યાં હશે, કે તે તો શુભ હું ક્યાં ના પડું છું, તમારું પરિણામ છે ને, શુભ પરિણામ તો શુભનું તો અહીંયા મલ્ટીપ્લાય થાય. એના બદલે તમે ધારો કે કાશ્મીરની વાત કરો, કે કોઈ સ્વિટરલેન્ડની વાત કરો, કે આઇસલેન્ડની વાત કરો, કે યુરોપની વાત કરો, કે ફોરેસ્ટની વાત કરો, કે ન્યૂઝીલેન્ડની વાત કરો, તો શું થાય? ઉપયોગ એક જ જગ્યાએ હોય છતાંય પરિણામ જુદા થઈ શકે. ઉપયોગ ક્યાં છે? એક જગ્યાએ ના, ધારો કે સ્વાધ્યાયમાં છે. આમ સ્વાધ્યાયમાં છે તો એ તે પરિણામ શરીર બેઠું છે સ્વાધ્યાયમાં. તમે એમ માનો કે શરીર જ્યાં હોય ત્યાં તમારું કર્મ બંધ હોય, એવું નથી. બરાબર, શરીર સાથે કઈ લાગે વળગે જ નથી. ઉપયોગ સ્વાધ્યાયમાં હોય, ધારો ઉપયોગ સ્વાધ્યાયમાં હોય તો પણ પરિણામ જુદા થઈ શકે. તો શું એમાં તરતમતા હોય? તરતમતા આવે, પણ શુભે શું છે? તમે એકદમ તલ્લીન થઈ ગયા હોય ભગવાનની વાણી સાંભળવામાં, અને તમે માની લો કે હો કેવો મારો કહો ભાગ્ય, કેટલું મારું ભાગ્યનું ઉદય કે મને પરમાત્માની વાણી અહીંયા
આ દેશમાં પણ મને સાંભળવા મળે છે, અને આવો અવભાવથી તમે સાંભળો તો ઓબ્વિયસલી તમારા પુણ્યની અંદર જબરજસ્ત. પણ ઉપયોગને બંધનું કારણ ન કીધું અને પરિણામને કીધું, એનું શું કારણ? કેમ કે તે વખતે તમારા ભાવ પ્રમાણે તમારું બંધ છે, પણ ઉપયોગ પ્રમાણે તમારો ધર્મ છે. ત્યાં તમારો જે ઉપયોગ છે ત્યાં, એ જેમાં તમારો ઉપયોગ છે ને એ પ્રમાણે તમારો ધર્મ થાય છે. એને ધર્મ કીધું ભગવાને. મનની એકાગ્રતાને ઉપયોગની સાથે નહીં તમે કન્ફ્યુઝ કરો. મનની એકાગ્રતા એ જુદી વસ્તુ છે, ઉપયોગ એ જુદી વસ્તુ છે. તો બંધ અને ધર્મમાં ફરક ક્યાં આવે? બંધ અને પરિણામ જે ભાવ જે છે એના પ્રમાણે બંધ થાય છે, બરોબર. અને એ વખતે તમારો ઉપયોગ ક્યાં છે? ભાવ મનના ભાવ છે ને, ઓકે. ઉપયોગ આત્માનો છે, ઓકે. સમજ્યા ને? જો તમે જે શુભ અશુભ ભાવ કરો છો ને, બરોબર, ભાવ નીકળે આત્મામાંથી, આત્માના પરિણામ છે, માટે એને પરિણામ પણ લીધા, ભાવ કહી લીધા. ઉપયોગ જે છે એમાંથી નીકળે છે આ, ખરું? ભાવ નીકળે ક્યાંથી? આત્મામાંથી. આત્મા એટલે શું? ઉપયોગ. ઉપયોગમાંથી ભાવ નીકળે છે, બરોબર. હવે ઉપયોગ તમારો જે છે એ વખતે જે વસ્તુમાં હશે, માની લો કે પરમાત્મામાં તમારો ઉપયોગ છે, તો એ વખતે તમારા ભાવ કેવા નીકળશે? શુભ. એ શુભ ભાવ જે નીકળશે ને, શુદ્ધમાંથી નીકળતા ભાવ શુભ હોય, એ શુભ જે ભાવ નીકળ્યા ને એને પરિણામે તમારો શુભ બંધ થાય છે. શુદ્ધ બંધ ના હોય, બંધ માત્ર શુભ કે અશુભ જ હોય. સમજાય ને? અચ્છા, હવે શું થયું? માની લો કે એ વખતે તમારો ઉપયોગ સંસારની કોઈ પ્રવૃત્તિમાં ચાલ્યો ગયો, તો એ વખતે ભાવ જે નીકળશે તમારા ઉપયોગમાંથી, તો અશુભ જે નીકળે છે એ અશુભને કારણે તમારે અશુભ બંધ પડે છે, રાઈટ? હવે આ ઉપયોગ જે છે ને, જો ઉપયોગ તમારો સ્થિર આત્મામાં હોય, અથવા તો તમે જે ભગવાનની વાણી સાંભળો, તો એ વખતે એ ધર્મ બને છે અને તમને પુણ્યનો બંધ કરે છે. બરાબર, સમજાણો? જો ક્રિયા માત્ર કર્મ છે, ક્રિયા માત્ર કર્મ છે, પણ કર્મ કેવું છે, કયું છે, શુભ છે કે અશુભ છે, એ નક્કી તમારો ઉપયોગ કરે છે. ઉપયોગમાંથી નીકળતો પરિણામ કરે છે. પરિણામ તો જીવના છે, એટલે અનન્ય સંબંધ છે ઉપયોગ અને પરિણામ. અરે, પણ પરિણામ નીકળે છે ઉપયોગમાંથી, બરોબર. અચ્છા, ક્રિયા ક્યાંથી નીકળે છે? ગયો ક્રિયાનો ચાલક કોણ છે? પ્રસન્નચંદ્ર રાજર્ષિના દ્રષ્ટાંતની અંદર તમે વિચારી શકો છો, ધ્યાનમાં બધા તમને બહારથી જોયું તો શું લાગે? તમે જે સમય કરો જેવી રીતે ધ્યાનમાં, બહારથી વાત કરું છું, બરાબર. તો પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક ક્ષણની અંદર સાતમી નરકનું આયુષ્ય બાંધે છે, એમાં એને જવા યોગ્ય નથી, અને બીજી ક્ષણની અંદર સર્વાર્થ સિદ્ધિનું, અને ત્રીજી ક્ષણની અંદર કેવળ જ્ઞાન. શું થયું? આ ઉપયોગી ધર્મ, આ ધર્મ છે. ઉપયોગને કોન્સ્ટન્ટ કેવી રીતે રાખો? જેવી રીતના પ્રસન્નચંદ્રના એક્ઝામ્પલમાં બી એમનું બી ફ્લક્ચ્યુએશન્સ છે, રાઈટ? એન્ડ હી વોઝ લકી ઇનફ કે એમનું જે આયુષ્ય, એવું લાગે છે, બટ જ્યારે એકદમ હાઈએસ્ટ હતો ને ત્યારે આયુષ્યનું બંધ પડ્યું ને કેવળ જ્ઞાન થઈ ગયું, એક મોમેન્ટ આયુષ્ય બંધ ન પડ્યો. આયુષ્ય બંધ પડ્યો નહીં, આયુષ્ય બંધ નતો પડ્યો. ત્યારે એમને ઉત્કૃષ્ટ પરિણામને કારણે એમણે સર્વ પ્રકારના ઘાતી કર્મોનો ક્ષય કરી અને ક્ષપક શ્રેણી માંડી અને કેવળની પ્રાપ્તિ કરી, એમ કહેવાય. હવે પ્રશ્ન એ છે કે આવી રીતે સતત આપણો ઉપયોગ કેમ? અંતર્મૂર્તિ વિશેષ ઉપયોગ રહી ના શકે સતત એક વિષયમાં, તો શું કરવાનું?
તો મને વાંધો નહીં, જેટલું વખત રહે એટલું વખત શુભમાં રાખવાનો પ્રયત્ન કરો. તો કરવાનું શું આમાં? આપણે આપણા આત્માનો આલંબન ન લઈ શકતા હોઈએ તો પરમાત્માનો આલંબન લેવો, કોઈ પદનું આલંબન લેવો, કોઈ ગુરુનું આલંબન લેવો, કોઈ સ્વાધ્યાય પદનું, કોઈ સ્તવનાનું આલંબન લેવો, કોઈ સૂત્રનું આલંબન લેવો, આ કેટલા બધા આલંબનો છે આપણી પાસે. આલંબન લઈ લો કેવું સ્થિરતાનો પુરુષાર્થ કરો. પ્રયાસ આપણો એ રહેવો જોઈએ કે મારે મારા ઉપયોગને કેટલો બને તેટલો સ્થિર કરવો છે. એક વસ્તુની અંદર, એક પદાર્થની અંદર, એક એવા આલંબનની અંદર કે જે આલંબન છેવટે નિરાલંબન બની અને મારો ઉપયોગ મારા હાથમાં ચાલી જાય. જો ઘણી બધી દાખલો આપું છું તમને ખ્યાલ હતો. પહેલાના જમાનામાં રેકોર્ડ પ્લેયર આવતો હતો, એમાં જ્યારે બધા ઓટોમેટિક રેકોર્ડ પ્લેયર આવ્યા ને, કે જેમાં તમે સ્વીચ દબાવો એટલે બધો આમ ઉપડે કેનલમાંથી, ખબર છે ને, અને આમ રેકોર્ડ મૂક્યો તમે એના ઉપર બરાબર, એટલે એ ફરતી હોય આ ઉપડ્યો આમ બરાબર, પછી ધીમે 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 એમ જાય અને પછી જ્યાં એને બીજું સ્થળ થયું ને કિનારી હોય ને ત્યાં જઈને નીચે આમ હસ્તે થઈ જાય બરાબર. હવે જેવો આ ત્યાં અહીંયા અડ્યો ત્યાં સ્પર્શ થયો તમને સંગીત સંભળાય બરાબર. આ તો ખ્યાલ જુઓ, એવી રીતે આ આપણો ઉપયોગ એ મને આર્મ છે અને નીડલ છે ઓડી. તમારી એકાગ્રતા એટલી બધી જબરદસ્ત થાય કે એમ કરતાં 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 એ ઉપયોગ તમારો બહારથી નીકળી બધેથી અને જ્યાં આપણે રેકર્ડ મૂકી છે એવું બધે જે સરખો છે એ આપણો આત્મા સમજી લો. ત્યાં જઈ અને એ ઉપયોગી એવો આત્મા એને સ્પર્શ કરે છે તો તમને આત્મસંગીત સંભળાય, આત્માનું સંગીત સંભળાય અને એ સમય દર્શન છે. તો કરવાનું શું છે? આ બધી ગોઠવણી કરવી પડે ને પહેલાં. પ્લગિન કરો તો પહેલું પ્લગિન કરવાનું છે આપણે પરમાત્મા અને ગુરુ સાથે. વન્સ યુ ડુ ધ પ્લગિંગ ધેન યુ આર રેડી બરાબર. એટલે વળી ફરવા માંડે તમારી ડિસ્ક, તમારો આત્માની અંદર આ ચાલુ થઈ જાય અને પછી તમે જે સ્વિચ દબાવો, એટલે સ્વિચ દબાવો એટલે શું કે તમે હવે કનેક્ટ કર્યું ગુરુ અને પરમાત્મા સાથે, તરત જ ઉડી પડે છે. તો તમારો ઉપયોગ થાય બહારથી ખસ્યો પરમાત્મા અને ગુરુ નું અલંબન લીધું તો બહારથી ઉપર ખસ્યો અને સીધો પરમાત્મા અને ગુરુના આલંબનથી આ આલંબન છે ગયો અંદર, અંદર જાય છે, અંદર જાય છે. જેવો આત્માને સ્પર્શ કરે ઉપયોગી આત્મા, એમાંથી નીકળતો ઉપયોગ જેવો સ્પર્શ કર્યો સંગીત સંભળાય. આ ધ્યાન છે. એક 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ દિવસ દરમિયાન જ્યારે બી તમને ટાઈમ મળે ત્યારે આટલું કરો. એવું નથી કે તમારે એના માટે એક જગ્યાએ આમ બેસીને આમ કરવું પડે કે એવું કંઈ નથી. કોઈ પણ અવસ્થાની અંદર અને તો આપણે કરીએ જ છીએ, કંઈ પણ કરતા હોય તો આપણું ધ્યાન બીજે હોય જ છે. જે કરતા હોય એમાં ધ્યાન ભાગ્યે જ હોય છે, ઇન્ક્લુડિંગ બધા નામ લો. આની પહેલા તમે જોયું કે શરીર એટલે ક્રિયા ક્યાંથી ઉદ્ભવે છે, જેમાં કોઈ ઉપયોગ આત્મા માટે નીકળે છે તો ક્રિયા ક્યાંથી ઉદ્ભવે છે પ્રશ્ન એ છે. ભાવ આત્મામાંથી ઉદ્ભવે છે, ક્રિયા ક્યાંથી? ક્રિયા એ આત્મા સતત અનાદિકાળથી એની સંજ્ઞાને કારણે જે કરી રહ્યો છે એ સંજ્ઞાઓના બળે
એની ક્રિયા ચાલી રહી છે. એટલે શું થાય છે કે તમે જે ભાવથી તમે સંસારની ક્રિયા કરો છો ને, એ જ ભાવ તમે અહીંયા ધર્મમાં લઈ આવો છો, માટે ઠેકાણ પડતું. શરીરની ક્રિયામાં દ્રવ્યની સ્વતંત્રતા પણ કામ કરે ને, એટલે આમ તો શરીર એવું જ કરવાનું હતું, પણ એની સાથે આત્મા એની સાથે સિંક્રોનાઇઝ થઈ જાય છે એકબીજા, પણ એ ઇટના કંટ્રોલિંગ શરીર, આત્માનો શરીર પર કંટ્રોલ નથી. એમાં આત્માની નહીં, શરીરની અમુક ક્રિયાઓ છે એવી કે જે વોલન્ટરી હોય, અને જે અમુક ક્રિયાઓ એવી હોય કે જેની અંદર તમારે આત્માનો ઉપયોગથી જ થતી હોય, એવું ના થતી હોય. તમે વિચાર કરો મારા વાંચવું છે, તે વાંચો તમે તો તમારી પોતાની પોલિશન છે, ધેટ્સ યોર ઓન ડિસિઝન. સાહેબ આત્મા ભળ્યો જ્યારે તમે આંખો પર પટપટાવો છો, એમાં તમારું પોલિશન કામ ના કરે, ધેટ્સ નેચરલ કુદરતી છે. એમ ફેર પડે પાચન ક્રિયા જે ચાલી રહી છે, ભાઈ બાકી અંદરની જુદી બ્લડનું સર્ક્યુલેશન છે, આ છે તે છે, બધું એ બધું ઓટોમેટિક ચાલે. હા જી, સવાલ છે ઉપયોગ કોઈ પણ આલંબનથી આપણે આત્મામાં સ્થિર થાય એ વખતે ભાવ સારા હોય તો પુણ્ય બંધ થાય, પણ સવાલ એ થાય કે જ્યારે મિથ્યાત્વ હોય ત્યારે પાપનો બંધ થાય, તો એ કેવી રીતે સમજવું? મિથ્યાત્વ પાપ અને પુણ્ય બંનેનો બંધ થતો હોય એક સાથે, ઉદયમાં પણ હોય, પુણ્ય પાપ બંને ઉદયમાં પણ હોય. માની લો કોઈ માણસ બીમાર પડ્યો છે ત્યારે પાપનો ઉદેશ, અશ્રદ્ધાનો ઉદેશ, બરાબર, પણ એને સેવા કરવા પણ ઘણા મળી રહે એને પુણ્યનો ઉદેશ. એવી રીતે પુણ્ય અને પાપ બંને એક સાથે ઉદયમાં હોય અને બાંધે પણ એક સાથે, એટલે એ તો ચાલતું જ હોય, એક રમ ચાલે છે, બરાબર. કર્મોનું પાકું તે અનુભવ અનુભવ પણ કહેવાય છે. એટલે શું છે, પ્રકૃતિ પ્રદેશ અને અનુભવ એટલે રસ બંધ. જે જે કર્મ જે જે જીવે બાંધેલું હોય છે તે કર્મ તે જીવને અવશ્ય ભોગવવું જ પડે છે. વિવિધ કર્મોને ભોગવવાના સ્વરૂપને તે તે કર્મોને વિભાગ બધું જાણો. વિવિધ પ્રકારે કર્મોનું ઉદયમાં આવવું તેને અનુભવ કહે છે. આશ્રમની વિશેષતા હોય એ જ રીતે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અને ભાવના નિમિત્તથી આ પાંચ પાંચ નિમિત્તથી જીવ કર્મ બાંધે અને આ પાંચ કર્મના નિમિત્તે જીવ કર્મ તોડે. સમજાણો, અને એના નિમિત્તથી પણ વિપાકમાં વૈવિધ્ય હોય છે, એટલે ફેરફાર હોય છે. શુભ પરિણામના પ્રકર્ષ વખતે શુભ પ્રકૃતિમાં અધિક, એ તમે શુભ કરતા હો ત્યારે તમારું શુભ પ્રકૃતિનું બંધ વિશેષ પડે, અશુભ ઓછો પડે, અને એ પ્રમાણે તમે અશુભ કરતા હો ત્યારે અશુભનો પ્રકર્ષ વધારે હોય અને એમાં શુભનો ઓછો હોય. જીવે બાંધેલા કર્મોમાં પરિવર્તન કઈ રીતે, જીવે જીવ કોઈ પણ કર્મ બાંધે ત્યાર પછી એક આવડે કાળ ગયા પછી, અમે તમે સમજાવ્યું પહેલાં કે એને આટલી સમય લાગતો હોય છે. આવલિકા એટલે કેટલો, તો કે 1,67,77,216 એટલી આવલિકા એક અંતર્મૃતમાં થાય. આ આંકડો તમને ખબર છે, કમ્પ્યુટરમાં આવે છે. This is bits. તમે કમ્પ્યુટરમાં જોજો, તમે કમ્પ્યુટરની લેંગ્વેજ જે જાણતી હોય એ ચેક કરજો. આ આવે છે, બીજો બી એક આંકડો આવે છે, ત્રણ આંકડા આવે છે કમ્પ્યુટરમાં કે જે આપણે શાસ્ત્રી અંદર પણ આવે છે, ચેક ઇટ આઉટ. અને અથવા તો અસંખ્ય સમયની એક આવલિકા થાય, સમયની દ્રષ્ટિએ અસંખ્ય સમય, પણ એ આવલિકા આટલી આવલિકા એક અંતર્મૃતમાં હોય. જીવ પોતાના શુભાશુભ અધ્યવસાય કારણ વિશેષથી નીચે જણાવ્યા મુજબ 8 પ્રકારના ફેરફારો કરે છે. બંધનકરણ, કર્મનો બંધ થયા પછી તેના 4 પ્રકારના બંધન, સ્પૃષ્ટ બંધન, નિધત્ત, નિકાચ સંબંધમાં જે પ્રથમ કારણ કરે કારણ કરણ કરે છે તે છે બંધનકરણ. પહેલું જે કર્મ બાંધે ત્યારે એને બંધનકરણ કહેવાય. સમજાણું, એ બંધન 4 પ્રકારના,
સ્પૃષ્ટ, પછી બદ્ધ, નિદત્ત અને નિકાચિત. એ સ્પૃશ એટલે સ્પૃશ જે છે, હા કહો, જે પહેલું જે છે ને જે સ્પૃષ્ટ, એ કર્મ બાંધ્યું કેવું હોય, બહુ જ હળવું. એને શાસ્ત્રમાં એને સમજાવે છે કે તમે કોરી માટી કોરી રેતની અંદર બેઠા હો અને કોરા કપડાં હોય તમારા, તમે ઊભા થાઓ અને ખંખેરી નાખો તો એ કોરી રેત તમારી ખરી જાય. આને સ્પૃષ્ટ કહેવાય બંધ. એટલે કેવું, આ કર્મ કેવું કે બહુ જ હળવાયથી તમારું ખરી જાય. પછી ગાઢ બંધન, કર્મનો બંધ કર્યા પછી તેને નિત્ય કરણથી ગાઢ બંધનરૂપ કરવું, તે ગાઢ અથવા ઘનિષ્ઠ સંબંધ. એમાં તમને વાર લાગે, માની લો કે ભીની રહેતી હોય, અથવા તો તમે કપડું તમારું ભીનું હોય, અથવા તો તેલવાળું હોય, કેવું કંઈ, પછી તીવ્ર ગાઢ બંધ. કર્મનો બંધ કર્યા પછી નિકાચિત કરવાથી, અર્થાત નિકાચના કારણથી તેને ગાઢ બંધનરૂપ કરે છે. સમજાણું? આપણે નિદત નથી લખ્યું, આપણે નિદતની પછી બદ્ધ કર્મ. બદ્ધ કર્મ એટલે થોડીક વાર લાગીને એ કર્મ બાંધ્યા પછી ખરે બધા. નિદતને જરૂરથી વધારે વાર લાગે, નિકાચિતને ભોગવવો પડે, એ તીવ્ર કારણ બંધ. પછી ચોથું સંક્રમણ કારણ. કર્મનો બંધ કર્યા પછી તેને સંક્રમણ કારણથી મૂળ કર્મ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિનું પ્રકૃતિઓનું પરસ્પર સંક્રમણ થાય છે. આપણે હમણાં વિચારીએ એ રીતે આ સંક્રમણ કારણ વિશેષ વિશે આ પૂર્વે ભાષ્ય આદિને આધારે વિશેષ સ્પષ્ટીકરણ નામના મુદ્દા હેઠળ વિસ્તૃત વિવેચન આ અભિનંદિકામાં જ કરવામાં આવે છે, આપણે જોયું હમણાં. પછી છે ઉદ્વર્ધના કારણ. એટલે જીવ પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિ અને રસમાં જેના વડે વધારો કરે છે તેના ઉદ્વર્ધના. બાંધ્યા પછી શું કરે, ભાવ જુદા ઉત્કૃષ્ટ ભાવ કરે તે. અને અપવર્તનાની અંદર જીવે જીવ પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિ અને રસમાં જેના વડે ઘટાડો કરે એ અપવર્તના. પછી ઉદીર્ણા, ઉદીર્ણા તમને તપ કરીએ ને આપણે, એ મોટા મોટું કારણ છે આપણે ઉદીર્ણા. જીવ પૂર્વે બાંધેલા કર્મનો ઉદયકાળ થયા પહેલાં, અર્થાત ઉદયાવલિકામાં પ્રવેશ થયા પહેલા બે પ્રકારના કર્મોનો તમે ફેરફાર ના કરી શકો. એક, જે કર્મ ઉદયમાં ઉદયાવલિકામાં આવ્યું હોય એ, અને બીજું નિકાચિત કર્મ. આ બે કર્મોનો ફેરફાર ના કરી શકાય. બાકી એ પહેલાં જે સત્તામાં પડ્યો હોય એની અંદર તમે ફેરફાર કરી શકો. તો ઉદીર્ણામાં શું બને કે ઉદયાવલિકામાં ખેંચીને લઈ આવે કર્મ અને ભોગવી નાખે, એવું બને. ઉદીર્ણા કરીને ભોગવવા યોગ્ય બનાવે અને એની ઉદીર્ણા કરતી હોય છે. સમજાણું ભાઈ? તો ક્રોધ નો આવે છે, ક્રોધ ની ઉદીર્ણા કરે સત્તામાં પડ્યા હોય એટલે વેલા વધારે ક્રોધ આવે. જો એમાં એવું નથી કે મારે ઓલો ભાઈ મળશે ને મને ત્યારે મારે ક્રોધ કરવાનો છે એટલે એ પહેલા એને ક્રોધ કરેલો, એમ ઉદય એને ઉદય ના કહેવાય. ઉદયમાં આવી ત્યારે, હા હું સમજ્યો, એટલે કે એમ થાય ને આમ, નહીં તો તમે એને ઉદય કેવી રીતે કરવા. અમુક અમુક અશુભ કર્મો જે હોય ને, અથવા શુભ કર્મો પણ હોય છે, તો ઉત્તીર્ણ લગભગ તપ બતાવી છે સાધન તરીકે. બીજું તમે કહો, મારી વખતે કોઈને અશાતાનો ઉદય છે, તો અશાતાનો ઉદયની અંદર સમતા રાખે, સંભાવ રાખે, પ્રભુ પ્રત્યેનો સમર્પણનો ભાવ રાખે, અને આ મારો ઉદય છે, મારે શાંતિથી ભોગવીને એને ખપાવવાનું છે એમ કરી અને એને સમતાથી જો ભોગવે તો શું થાય કે બાકીના જે કદાચ અસાધારણ ઉદય અસાધારણ કર્મો પડ્યા હોય ને જે, એમાં
સંક્રમણ થઈ જાય અને એ અસાતાના કર્મો સાતા રૂપે પરિણમે. પછી શું કે ઘણી વખત એમ માણસ કહે ને કે એને અસાતાના પડ્યા છે અંદર કર્મોના ઢગલા, ખરું? હવે માનો કે એને ખબર હોય કે એની પ્રકૃતિ એની શરદીનો કોટો નથી કે આપણે શરદીનો કોટો છે, અને જો બહાર ઠંડીમાં કે વરસાદમાં કે જાય તો શરદી થતી હોય છે, તો એ પડ્યા છે અંદર કર્મો, તો કે ચાલો હું જ્યારે બહાર શરદીમાં જઈ આવું આજે કર્મો પડ્યા છે એની નિર્ણય કરી અને ભોગવી લઉં, અત્યારે મારી શક્તિ છે, દવામાં હાજર છે, તો એ ભ્રમણ કરવું ઉદિરણ કહેવાય. અમુક કર્મ એવા હોય જેને તમે ઉદેરા કરી શકો, તપથી જ સામાન્ય રીતે કર્મની ઉદેરા થતી હોય છે. ગમે તેવા અશુભ કર્મો પડ્યા હોય ને એને તપ કરો ને તમે, તો માની ધારો કે તમે તપમાં ઉપવાસ કરો, બરાબર? તો ક્ષુધા વિધિને નામનું કર્મ છે તમારું, ખરું? એ ઉદયમાં એટલે તમે ભૂખ લાગ્યો, ભૂખ લાગ્યો તમને સંતોષ માટે આહાર કરો, ખરું? હવે તમારે એ એને પહેલાં તમે ઉપવાસ કરી અને ક્ષુધા વિધિને કર્મને તમે ઉદીર્ણા કરી અને ભોગવી લો છો, સમજો? તમે તપ કરો ત્યારે શું કરો છો? તપમાં શું બને છે? તમને કૃતાવિધિ કર્મ ઉદયમાં આવતા શું થાય છે? એક ભૂખ લાગે અને બીજું ઈચ્છા થાય છે, બરાબર? તો અહીંયા તમે શું કર્યું? તમે પછકાર લીધું, બરાબર? એટલે ઈચ્છાનો ત્યાગ કર્યો, સમજાણું? એટલે શું કર્યું તમે? તે કૃતાવિધિ કર્મ જે ઉદયમાં આવવાનું હતું એનો તમે ઉદયના કરી દીધી, તમે ઈચ્છાનો ત્યાગ કર્યો ને, અને ભૂખ આવી તો ભૂખને તમે સહન કરી લીધી, ઉપવાસ કરી તો સહન કરી તમે વિચારવી નથી કરતા ક્યારે, તો એ રીતે તમે એ ક્ષુધા વૈદ્ય કર્મ જે છે એને તમે ઉદીરણા કરી કહેવાય, સામાન્ય દખલો આપે તમે, બરોબર? આટલું તો ભૂલ કરવાનું. એટલે ટૂંકમાં એના ઉદયકાળ પહેલાં એને ઉદયમાં લાવી અને ભોગવી લેવાના, સમજો? આવવાનું તો હતું જ ને, આજે એક ક્ષુધા વૈદ્ય કર્મ ઉદયમાં અને આવે ત્યારે તમારે ભોગવવાનો દાદા, એના બદલે તમે આ રીતે ભોગવ. પછી છે આઠમું કર્ણ, ઉપશમન. સૌથી મહત્વનું કર્ણ છે. ઉદયમાં આવવાની વખતે ઉદયમાં ના આવે એવી રીતે અમુક વખત સુધી કર્મોને પરાણે શાંત પડ્યા રહેવું પડે છે. એવી અવસ્થા જ્યારે આવે અથવા કરીએ આપણે, એવું જે પુરુષાર્થ કરે છે એ રીતે એને, તો ઉપશમ માત્ર, ઉપશમ માત્ર કયા કર્મનો હોય છે? કયા કર્મનો? મોહનીય કર્મનો. એટલે મોહનીયમાં શું આવે? ચારિત્ર મૌનની અંદર ક્રોધ માન માયા રહો, ખરું? તો તમે તમારો ભાવ એવા રાખ્યા કરો, જીવન એવું બનાવો કે ત્યાં એમાં તમને ક્રોધનો પણ ઉપશમ કરો, તમે માનનો બી ઉપશમ કરો, માયાનો બી ઉપશમ કરો, લોભનો બી ઉપશમ કરો. આ ચારે કષાયનો તમે ઉપશમ કરો ને એને ઉપશમનકરણ કહેવાય, સમજો? આ ઉપશમનાકરણ વિશેષથી જીવ સત્તામાં રહેલ કર્મોને તથા સ્વરૂપે ઉદયમાં આવતા રોકીને તેમાંથી સ્થિતિ અને રસનો ઘટાડો કરી તેને પ્રદેશોથી ભોગવવા યોગ્ય કરે છે. એટલે શું કર્યું એમણે? જીવે રસથી ઉદયમાં આવવાના હતા અને તમને એનો અનુભવ થવાનો હતો, એના બદલે દબાવી દીધા
અને એને પ્રદેશથી ઉદયમાં લાવી અને ભોગવી લીધા. તો પ્રદેશના ઉદય એટલે ઉપરની પ્રકૃતિ, જેમ કે અપ્રત્યયકાન પ્રત્યયકાન એવી રીતે ના પ્રદેશથી ઉદયમાં જ્યારે એમાં એવું બની શકે ચારિત્રમોની અંદર. પણ સામાન્ય રીતે ઉપશમાકરણની અંદર શું બને કેનું જે વિપાક ઉદય હતો ને એને ઉપશમ કરી દીધો અને માત્ર પ્રદેશથી ભોગવી લીધો. તો એ ઉદયમાં આવ્યું કે ના આવ્યું? ઉદયમાં આવ્યું પણ એને અસર ના કરી. વિપાકથી જ અસર થાય જીવને, વિપાકથી ઉદયમાં એ જ અસર કરે. પ્રદેશથી ઉદયમાં આવેલા કર્મો જીવને ખબર ના પડે એવી રીતે ભોગવાઈ જાય. તો પ્રદેશ ઉદય ત્યારે સમ્યક તો એ થઈ શકે કે એ આંતરો પૂરો થઈ જાય? ઉદયમાં તો ખરું ને, એટલે આંતરો કેમ એટલે પ્રદેશ પ્રદેશ ઉદય થાય. હા, ઉદય તો ખરું તો પણ આ તો એક પણ પ્રકારનો ઉદય ના હોય ત્યાં. આ રીતે ઉક્ત આઠે કર્મોને લીધે કર્મમાં જે ફેરફારો સત્તામાં થાય છે તે થઈ ગયા બાદ ઉદયમાં આવીને વિપાક રૂપે ભોગવાય છે. અને આ બધું ક્યારે બને? આ બધા કર્મો ક્યાં લાગુ પડે? સત્તામાં પડ્યા હોય કર્મો એને. અહીં કરણનો અર્થ આત્માના અધિવસાયની એક વિશિષ્ટ પ્રકારની શક્તિ, ખ્યાલ આવે? એટલે ભાવ એવો થાય છે કે જેના આધારે આ ફેરફાર થઈ શકે છે. એટલે કોણ કરી શકે? આ કોણ કરી શકે આ ફેરફારો? આત્મા પોતે જ કરી શકે. બધા જ કર્ણો પોતે જ કરી શકે. કર્ણ એટલે ભાવ અને કર્ણ એટલે એક પ્રકારની પરિણામ આવશે. એક જ કર્ણ જુદા જુદા કર્મોના પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ એ ચારે બંધો ઉપર અસર કરે છે. એક જ કર્ણ કોઈ પ્રકૃતિ બંધાવે, કોઈ સંક્રમાવે, કોઈના અપવર્તના ઉદ્વર્તના કરી નાખે, કોઈ ઉપશમે, કોઈની ઉદ્રેણા થાય, એવા અનેક પરિવર્તનો આવે છે. બીજા આ રીતે ઉક્ત આઠે કર્મોને લીધે કર્મોમાં જે ફેરફારો સત્તામાં થાય છે તે થઈ ગયા બાદ ઉદયમાં આવીને વિપાક રૂપે ભોગવાય છે. અને આ બધું ક્યારે બને? આ બધા કર્ણો ક્યાં લાગુ પડે? સત્તામાં પડ્યા હોય કર્મ એને. અહીં કર્ણનો અર્થ આત્માના અધિવસાયની એક વિશિષ્ટ પ્રકારની શક્તિ, ખ્યાલ આવ્યો? એટલે ભાવ એવો થાય છે કે જેના આધારે આ ફેરફાર થઈ શકે. એટલે કોણ કરી શકે? આ કોણ કરી શકે આ ફેરફારો? આત્મા પોતે જ કરી શકે. બધા જ કર્ણો પોતે જ કરી શકે. કર્ણ એટલે ભાવ અને કર્ણ એટલે એક પ્રકારની પરિણામ આવશે. એક જ કર્ણ જુદા જુદા કર્મોના પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ એ ચારે બંધો ઉપર અસર કરે છે. એક જ કર્ણ કોઈ પ્રકૃતિ બંધાવે, કોઈ સંક્રમાવે, કોઈના અપવર્તન ઉદ્વર્તન કરી નાખે, કોઈ ઉપશમે, કોઈની ઉદ્રેણા થાય, એવા અનેક પરિવર્તનો આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભિન્ન ભિન્ન જીવો ભિન્ન ભિન્ન સ્વરૂપે કર્મો કરતા અને કર્મો ભોગવતા જોઈએ છીએ. તે સગળે જીવે કર્મો બાંધ્યા પછી ઉપરના આઠ પ્રકારના કર્ણ વિશેષથી કરેલા ફેરફારો સહિત આ બધા ફેરફારો થઈ ગયા પછી જે બાકી રહ્યું એ ઉદયમાં આવે છે. ઉદયાવલિકામાં આવેલા કર્મનો વિપાક જાણવો. પણ એક વખત કર્મ ઉદયાવલિકામાં આવી જાય પછી તે કર્મમાં જીવ કંઈ ફેરફાર કરી શકતો નથી. તેને તથા સ્વરૂપે એટલે તે જે રીતે ઉદયમાં આવ્યું તે સ્વરૂપે એને ભોગવવું પડે. એટલે આપણે કીધું કે બે કર્મો એવા છે કે જેને જેવે અવશ્ય ભોગવવા પડે. એક ઉદયમાં આવેલો અને એક નિખાચિત. તો આપણે સત્તામાં પડેલા જે માલ સામાન છે ને બધું એ બધાને ઉદયમાં આવતા પહેલાં જ ખાતમો બોલાવી દો. સંદર્ભ આપ્યો છે ભાઈ, હવે નિષ્કર્ષ. આ સૂત્ર
રસબંધનનું જ નિરૂપણ કરે છે, પણ તેમાં અતિ મહત્વનો સ્મરણીય નિષ્કર્ષ એ છે કે આ રસબંધ થકી જ બાંધેલા કર્મો ગાઢ ચીકણા બને છે. એક કર્મ બંધાય તેમાં જેટલી કષાય તીવ્રતા ભળે, ભાવ પૂછતા હતા તમે કે કેવી રીતે એને તીવ્રને બંધ થાય, તેટલી અંશે તે કર્મ તીવ્ર વિપાકી બને છે. એટલે પરિણામ શું આનાથી સમજ્યો? મનુષ્ય ભાવની પ્રાપ્તિ માટે મંદ પરિણામ, અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ, જીવદયા, પરમાત્મ ભક્તિ, ગુરુ ભક્તિ અને ધર્મ પ્રત્યે, એટલે સાચા ધર્મ પ્રત્યે હોભાવ, બહુમાન અને આદરભાવ, આમાં ક્યાંય એવું નથી આવ્યું કે તમે આ કરો કે ના કરો, ક્યાંય નથી આવ્યું. અને દેવગતિ માટે સંયમ, તિરંજ ગતિ માટે માયા, અને નર્ક ગતિ માટે રૌદ્ર પરિણામ. આમ તો આપણામાંથી અહીંયાથી કોઈ એ દિશામાં તો જવાનું નથી. મોટા ભાગે ક્યાં જવાના? એવું પાણીમાં નહીં બેસવાનું. મોટા ભાગે ફરી મનુષ્ય બનવાના, એવો ભાવ સેવો. અને એના જે મનુષ્ય માટેના જે કારણો બતાવ્યા, એ કારણો સેવો જીવનમાં. એમ કરતા કરતા થોડાક ઉત્કૃષ્ટ પરિણામ આવ્યા તો કદાચ દેવગતિ મળે. તો એ દેવગતિ કઈ મળશે? હા, વૈમાનિક તો સ્વપ્ન સેવાના છે. તો મોટા ભાગના જ્યોતિષ દેવ, તમને ખબર છે ને, જ્યોતિષ દેવો સંખ્યા છે. અને અનંતા અનંત તિરંજુ છે, અને તિરંજુમાંથી જે દેવ થાય છે એ મોટે ભાગે જ્યોતિષ દેવમાં જાય છે. એટલે ત્યાં કોમ્પિટિશન તો ઘણી છે. બાકી ભયંતર અને વાણ ભયંતર અને ભવનપતિ આ દેવ છે. સંયમ વગર મોટાભાગે એમ નથી, પણ મોટાભાગે સંયમ વગર વૈમાનિક દેવ, પછી ભલે શ્રાવકના તમે વ્રત લીધા હોય, પણ વૈમાનિક દેવ ગતિ. હવે તો દેવમાં જવું છે તો કેમ તમે આટલા બધા એટેન્ટિવ થઈ ગયા? હા, સમ્યક દર્શન લઈને મનુષ્ય બનવું છે, પણ એક અનફોર્ચ્યુનેટલી બને છે એવું કે સમ્યક તો પામ્યા પછી જો આયુષ્યનો બંધ પડે તો નિયમથી દેવગતિ મજા આવે. પણ તમને ખબર છે કે સમ્યક તો પામ્યા પછી જો કાળજી ના રાખો, ધ્યાન ના રહ્યું તો પાછા હા, તો પછી તો એ વાત છે. ત્યાં શિથિલ પ્રકૃતિને ગાઢ બનાવે છે, અલ્પ વિપાકીને અધિક વિપાકી બનાવે છે. તે વાત સમજી વિચારીને રસબંધ ઓછામાં ઓછો પડે તે બાબત ખ્યાલ રાખવો.
અર્થાત આ સૂત્રનો મુખ્ય સાર હોય તો એ જ છે કે કર્મ પ્રકૃતિનો બંધ તો થવાનો જ છે, પણ તે થયા પછી તે કર્મને અનુભવ દ્વારા વધારી વધારીને ગાઢ ન બની જાય, પણ પશ્ચાતાપ થકી તેનો શક્ય તેટલો રસ ક્ષીણ થાય તેવા પ્રયાસો કરવાથી જ અંતે સમગ્ર કર્મ ક્ષીણ થઈને છેલ્લે મોક્ષને લાયક આપણે બની શકીએ. અને હવે 23મા સૂત્રની અંદર કયા કર્મનો વિપાક કયા રૂપે થાય છે એ વાત બતાવશે. જોઈ લઈશું આપણે. જો હવે આવતી 24 તારીખે અહીંયા મેડિકલ કેમ્પ છે, એટલે આપણો સ્વાધ્યાય નથી. જે પાઠશાળા સિવાયના સ્વાધ્યાયનું હતું ને એ લોકોનો કંઈક પ્રશ્ન આવ્યો છે એટલે હવે ના પાડીશું. યોગેશભાઈ સમજા લઈ આવે છે. એટલે 24 તારીખે નથી, 30 તારીખે હું નથી અહીંયા, આઈ એમ આઉટ ઓફ ટાઉન. એટલે 30 તારીખે હું નથી, એટલે કદાચ હરેન્દ્રભાઈ હશે તો લેશે. 31 તારીખ ક્લાસની અંદર હું પોતે અહીંયા નથી, એટલે મોટા ભાગે એટલે પછી કદાચ નહીં લેવાય. અને એટલે કદાચ હરેન્દ્રભાઈનું કદાચ કંઈ નક્કી થશે કદાચ, અને ન હોય હરેન્દ્રભાઈને અણકુરતા તો પછી તમે ગોઠવજો કંઈક. હા, બીડી સાહેબજીનું બીજી સમજે બરાબર. અને ત્યાર પછીનો જે ક્લાસ છે એ 7 એપ્રિલનો છે, તો જોઈશું. એ બિન પાર્સલ છે, નોન પાર્સલ છે, નોન પાર્સલ. હા, એ જોઈશું તે વખતે શું કરવું છે. અને પછી 14મી તારીખે છે, 14મી તારીખે લગભગ હું હઈશ અહીંયા, લગભગ હું ધારું ત્યાં સુધી. પછી પાછો 21 તારીખે નથી આપણે, મને ખ્યાલ નથી. હા, એટલે ક્લાસ જ નથી. હા, તો સારું ચાલો, તો મને કંઈ વિકલ્પ નથી. ઓકે, તો હમણાં આમ રાખીએ, પછી વિચારશું બરાબર. ચાલો, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ સહસ્ર સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન જય જય.